આજે પ્રસંગ પણ કેવો છે માનનીય અધ્યક્ષશ્રી, એક બાજુ માનનીય મુખ્યમંત્રી શ્રી ભાઈ વડાપ્રધાન તરીકે આજે આપણી વચ્ચેથી જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે આજે 21મી તારીખ છે અને આ 21મી તારીખે આ ભારત દેશના એક પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પણ આજે પુણ્યતિથિ છે માનનીય અધ્યક્ષ, સંજોગોવત થઈ રહ્યું છે માનનીય અધ્યક્ષશ્રી. એ રાજીવજી કે જેણે 21મી સદીની કલ્પના કરી, 21મી સદીની વાત કરી, 18 વર્ષના લોકોને મતદારોનો અધિકાર આપ્યો અને એ જે વાત માન્ય રાજુજીએ કરી હતી, આજે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જે પ્રચાર થયો, 18 વર્ષના યુવાનોએ જે મતદાન કર્યું, જે શરૂઆત રાજુજીએ આ દેશ માટે કરી હતી, આ દેશની 21મી સદી માટે કરી હતી, એનું ફળ રાજુજીએ આપેલું જે સપનું હતું એનું ફળ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે મળી રહ્યું છે. માન્ય અધ્યક્ષ, આજના પ્રસંગે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 100% ગુજરાતી તરીકે આપણે સૌને ગૌરવ થાય, પણ વિશેષ ગૌરવ જે થશે એ માને થશે કે જે માના કોખમાં 9 મહિના સુધી રહ્યા હતા અને એ માનો પુત્ર આ દેશના સર્વોચ્ચ સ્થાને જઈ રહ્યો છે, ત્યારે આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીના માતૃશ્રીને પણ હું લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું. મુખ્યમંત્રીશ્રી માટે એવું કહેવાય, કાલે મેં એમને સાંભળતો હતો કે હાઉસમાં, વિધાનસભામાં પણ એ ધારાસભ્ય તરીકે વિધાનસભાના સભ્ય નહોતા, હાઉસ જોયું નહોતું, તેમ છતાં પણ મુખ્યમંત્રી તરીકે, બિરાજમાન તરીકે ગુજરાતમાં આવ્યા. સંસદ ભવન જેમણે જોયું નથી, સંસદ સભ્ય થયા નથી, તેમ છતાં પણ વડાપ્રધાન તરીકે આપ જઈ રહ્યા છો, ત્યારે ગુજરાત માટે એક અનેરો પ્રસંગ છે કે આ રાજ્યના એક મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન જ્યારે જોવા થઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત હું મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પાર્ટી વતી રિસીવ કરવા હું જ્યારે નીચે ગયો ત્યારે લિફ્ટમાં મેં ખૂબ રમજુ વાત માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભાઈ વડાપ્રધાનશ્રીને કરી કે હું વિચારતો હતો કે માનનીય મુખ્યમંત્રીશ્રી મારા પારિવારિક જ્યારે સંબંધો એમની સાથે છે, મારા કુટુંબમાં મારી મધર કે મારો ભાઈ કે મારી બહેનનું જો નામ, કોંગ્રેસ પાર્ટીના બહુ લિમિટેડ નેતાઓને ખબર હશે, પણ મારા અમારા મુખ્યમંત્રીશ્રીને એ ફેમિલી નામે મારા નામ ખબર છે, મારા એક એક પ્રસંગમાં એ પણ હાજર રહ્યા છે. એટલે મેં એમને લિપમાં એક રમજુ કરી કે હું કાલ રાત્રે વિચારતો હતો માનનીય મુખ્યમંત્રીશ્રી કે આપ જ્યારે આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો ત્યારે કોઈક પ્રસંગમાં, કોઈક સરકારી કાર્યક્રમમાં કે કોઈક એવી જગ્યાએ આપ જ્યારે વડાપ્રધાન તરીકે અમને મળશો અને એમ કહેતો શૈલેષ કેમ છે, ત્યારે એનું ગૌરવ અમને બહુ વિશેષ હશે. એ જ અભ્યર્થના સાથે હું મારા વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ પ્રગતિ કરો અને દેશના જે મતદારોએ આપણી પર જે વિશ્વાસ મૂક્યો છે એ બિન રાજકીય રીતે આપે વિશ્વાસને સંપન્ન કરીને મજબૂત ભારતનું નિર્માણ ડૉક્ટર મનમોહનસિંહજીએ, ઇન્દિરાજીએ અને રાજીવજીએ જે કર્યું હતું એ દિશા તરફ આપ દેશનું મજબૂત ભાવિ ઘડશો, ઘડતર કરશો, એ જ અભ્યર્થના સાથે ફરી વખત આપને હું લાખ લાખ અભિનંદન આપું છું. માનનીય રાઘવજીભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના એક સપૂત અને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે આ રાષ્ટ્રના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ સન્માનનીય સભાગૃહ ઉષ્માભરી વિદાય આપવા માટે અહીં મળ્યું છે, ત્યારે એ વિદાયમાં મારો હું સૂર પુરાવું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીને હું મારા હૃદયની શુભેચ્છાઓ અર્પું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ ગરવી ગુજરાતની ધરતીએ આ રાષ્ટ્રને અને દુનિયાને અનેક મહાપુરુષોની ભેટ આપી છે. પરમ પૂજ્ય શ્રદ્ધેય મહાત્મા ગાંધીજી કે જેણે સત્ય અને અહિંસાના માધ્યમથી સત્યાગ્રહના સાધન વડે આ દેશને આઝાદ કર્યો, દેશ અને દુનિયામાં એક નવો ચીલો પ્રસ્થાપિત કર્યો, એ મહાત્મા ગાંધીજીની આ ભૂમિ છે. માનનીય અધ્યક્ષશ્રી, સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે મહાત્માજીની
આગેવાની નીચે આ દેશને આઝાદ કરવામાં અવિરત શ્રમ કર્યો, દેશના નાયક વડાપ્રધાન બની આ દેશને એક અને અખંડ બનાવ્યો, આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવામાં મહત્વનું યોગદાન આપી ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું. માનનીય અધ્યક્ષશ્રી, આ ગુજરાતની એક ધરતી છે કે સ્વર્ગસ્થ વડાપ્રધાન મોરારજી દેસાઈએ એક સુશાસન અને મોંઘવારી હટાવી દેશને સારા વહીવટની પ્રતીતિ કરાવી. આ ગુજરાતની ધરતીમાંથી આજે જ્યારે આપણા સપૂત નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના એક સપૂત તરીકે ભારતના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક પણ એક ગુજરાતી તરીકે અમને ગૌરવ હોય. અમે આશા રાખી કે નરેન્દ્રભાઈની આગેવાન નીચે દેશમાં મોંઘવારી નાબૂદ થશે, આતંકવાદ કાબૂમાં આવશે, બેરોજગારી દૂર થશે, સારો વહીવટ આપશે અને આ દેશના ઇતિહાસમાં નરેન્દ્રભાઈનું શાસન સુવર્ણ અક્ષરે લખાય અને ગુજરાતનું ગૌરવ વધે એવું શાસન નરેન્દ્રભાઈ કરશે એવી હું અપેક્ષા રાખું છું. ફરીથી નરેન્દ્રભાઈને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. તેઓ પોતાની કામગીરીમાં ખૂબ સફળ થાય, સિવાસ્તે પંથા પોતાનો રસ્તો સુખરૂપ નીવડે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. માનનીય અમિતભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો આ સત્ર નું આહ્વાન કરવા માટે આપનો અને વિપક્ષના નેતા માનનીય શંકરસિંહજીના સૌ સભાસદો વતી આ ઇનિશિયેટિવ માટે હું અભિનંદન આપવા માંગુ છું. માનનીય અધ્યક્ષશ્રી, આ એક ગૃહ માટે એક ઐતિહાસિક દિવસ છે. આ ગૃહના સદસ્ય અને રાજ્યના મુખ્યમંત્રી અહીંથી સીધા ભારતના વડાપ્રધાન પદ માટે પદનામિત થયા. માનનીય અધ્યક્ષશ્રી, એક ગુજરાતી જનમત પ્રાપ્ત કરીને પહેલી વાર દેશની લોકતંત્રના ઉત્સવની અંદર, ચૂંટણીની અંદર એમના નામની જાહેરાત થઈ, ભારતીય જનતા પાર્ટીએ એમને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર બનાવ્યા, એમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ અને લગભગ કાશ્મીરથી કન્યાકુમારીને આસામથી દ્વારકા સુધીના સમગ્ર દેશે એક ગુજરાતના પનોતા પુત્રને સમર્થન આપ્યું. પહેલીવાર એક ગુજરાતી ઘોષિત થયા પછી, ચૂંટણીના નેતા બન્યા પછી આ દેશના વડાપ્રધાન પદે વિરાજિત થવા જઈ રહ્યા છે, એક ઐતિહાસિક ક્ષણ છે. માનનીય ચૂંટણીના પ્રચાર પડઘમ બંને પક્ષના, સ્થાનીય પક્ષોના એકબીજા પરના આરોપો પ્રત્યારોપો, જનમત ઘડવાની પ્રક્રિયા, આ બધું એક બાજુ મૂકી દઈએ માનનીય અધ્યક્ષશ્રી, તો એક વાત નિશ્ચિત છે કે જનતાનો આ જે જનાદેશ છે એ જનાદેશ કુલ મિલાકર ગુજરાતની અંદર જે કલ્યાણ રાજ્યની સ્થાપના થઈ છે એના સમર્થનનો જનાદેશ. ગુજરાતની અંદર જે રીતે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શાસન ચાલ્યું, 12 વર્ષ સુધી અવિરત એક વિકાસનો યજ્ઞ ચાલ્યો, ગુજરાત પહેલેથી વિકસિત હતું એ દલીલો હંમેશા આવે છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની જ્યાં જરૂરિયાત હતી ત્યાં વિકાસ પહોંચ્યો છે, છેવાડા સુધી પહોંચ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આદિવાસી વિસ્તાર, આદિવાસી ગામ અને આદિવાસી વ્યક્તિ આવા સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી એ આદિવાસીઓ માટેની યોજના બની અને દેશભરમાં પહેલીવાર આદિવાસીઓને જે સંવૈધાનિક અધિકાર હતો બજેટમાં પ્રોરેટા એલોગેશનનો એ આ સરકારે આપી દેશમાં એક નવી શરૂઆત કરી. માનનીય અધ્યક્ષશ્રી, વિકાસથી વંચિત રહેલો આખો સાગર કિનારો અને સાગર કિનારામાં વસતા પછાત ભાઈઓ બહેનો, ગામો વિકાસની દ્રષ્ટિએ પછાત હતા અને મુખ્ય પ્રવાહમાં ભેરવવાની દ્રષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા હતા. આ વસ્તુ પર ધ્યાન ગયું, આ વસ્તુને યોજનાબદ્ધ રીતે
રાજ્યના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટેનો પ્રયાસ થયો અને એના સુખદ પરિણામો મળ્યા છે કે આખા સાગર પટ્ટીએ ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપ્યું. આ રાજ્યના દલિતને પણ પ્રયત્નપૂર્વક મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કર્યો, એને સન્માન મળે, એની સાથે વર્ષોથી થયેલા અન્યાયનું પરિમાર્જન થાય અને સમાજની અંદર એક રસ થઈ એક સમરસ સમાજની રચના થાય એ માટેનો પ્રયાસ થયો. અને હું માનું છું કે સફળ પ્રયાસ છે અને પરિણામલક્ષી પ્રયાસ થયો છે એનું પણ કારણ છે આ જન્મત પ્રાપ્ત થયો. માન્ય ગામડું, ખેતી, શિક્ષણ અને આરોગ્ય આ ચાર વિષયો પર આ રાજ્ય સરકારે 12 વર્ષની અંદર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં આગળ દરેક ગામની અંદર 24 કલાક 3 ફેઝ અનઇન્ટરપ્ટ વીજળી પહોંચે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં દરેક ગામની અંદર જેટલા સારાના ઓરડા હતા એટલા શિક્ષકો ગરીબના બાળકને ભણાવવા માટે. ધોમ ધક્કા તાપની અંદર શિક્ષણની અંદર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે અને સર્વ શિક્ષા અભિયાનને ગામના ગરીબ સુધી પહોંચાડવા માટે, દલિત સુધી પહોંચાડવા માટે, વંચિત સુધી પહોંચાડવા માટે રાજ્યનો મુખ્યમંત્રી તપસ્યા કરે એ પ્રકારનું એક મોડલ ગુજરાતે ઉભું કર્યું માન્ય અધ્યક્ષશ્રી, અને એના સારા પરિણામો આપણને મળ્યા છે માન્ય અધ્યક્ષશ્રી. આરોગ્યની અંદર પણ ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર દરેક જગ્યાએ એક નજીકના વિસ્તારની અંદર ટ્રોમા સેન્ટર મળે એવી વ્યવસ્થા, 108ની સુવિધા, ગામડાની અંદર ખાલી રહેતા પદો ભરવાની વ્યવસ્થા, અનેક પ્રકારથી ગામડાનું જીવન સ્તર ઊંચું આવે અને વિકાસમાં ગામડાનો જે અધિકાર છે એ મળે એ પ્રકારના પ્રયાસ આ રાજ્ય સરકાર દ્વારા થયા અને એક મોડેલ રાજ્ય બનાવવાનો માન્ય અધ્યક્ષી પ્રયાસ થયો. કદાચ દેશમાં કોઈ એવું રાજ્ય છે જેના રાજ્યમાં 14 વર્ષની અંદર 12 વર્ષની અંદર 1 કલાક પણ કરફ્યુ કોઈ પોલીસ સ્ટેશનમાં નહીં. ઔદ્યોગિક શાંતિની વાત હોય કે કાયદો અને વ્યવસ્થાની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય કે દલિત અને પિછડા વર્ગના સુરક્ષાની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની આ મોદી સરકારે માન્ય અધ્યક્ષશ્રી એક સુરક્ષાનો ભાવ, એક અભયનો ભાવ 5-6 કરોડ ગુજરાતીઓમાં કરવાનો કહ્યો હતો, પ્રયાસ કર્યો હતો, એનું પરિણામ છે સમગ્ર દેશની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ જન્મ. કદાચ બધાને થાય, મેં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે દેશના ઘણા બધા ભાગોમાં પ્રવાસ કર્યો છે, ઘણા બધા લોકો જોડે સંવાદ થયો છે. એક આશ્ચર્યજનક વાત એ સામે આવી છે માન્ય અધ્યક્ષશ્રી કે ગુજરાતની અંદર દેશનો કોઈ હિસ્સો એવો બાકી નહીં હોય જ્યાંથી ગરીબ યુવાન રોજગારી માટે ગુજરાતની અંદર આવ્યો ના હોય. જે યુવાન દેશભરમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે આવ્યો, અહીંયા વસ્યો, રોજગારી મેળવી અને ગુજરાત જોઈને પાછો જ્યારે એના પ્રદેશમાં ગયો ત્યારે ગુજરાતનો રાજદૂત બનીને ગયો છે, આ સરકારની સુવાસ ફેલાવતો ગયો, અને એના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશની અંદર ગુજરાતના આ શાસન માટે એક કૌતુક પણ જાગ્યું અને વિશ્વાસ પણ ઉભો થયો. જેમ 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 પરિચય ઉભો થયો, જનતા જે વિશ્વાસ ગુમાવી બેઠી હતી કે બહુ પક્ષીય લોકશાહી વ્યવસ્થાની અંદર આ દેશની અંદર જેની કલ્પના કરી હતી સંવિધાનના નિર્માતાઓએ એ કલ્યાણ રાજ્ય શક્ય છે કે નહીં, એક આશા ગુમાવી બેઠી હતી દેશની જનતા, ઘોર નિરાશામાં જીવતી હતી કે આ દેશમાં બહુ પક્ષીય લોકશાહી વ્યવસ્થાથી કોઈ દિવસ કલ્યાણ રાજ્યની રચના ના થાય. એની અંદર નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિએ આશાનો સંચાર કર્યો અને આશા જ માન્ય અધ્યક્ષી એ આશા જ આજે વિશ્વાસમાં પરિણમી છે અને વિશ્વાસ જનમતની અંદર પરિવર્તન થઈને નરેન્દ્રભાઈને દેશના પ્રધાનમંત્રી પદે પદનામિત કરવા સુધી પહોંચ્યા. એક વ્યક્તિ તરીકે પણ, એક વ્યક્તિ ગરીબના ઘરમાં જન્મી, સામાન્ય પરિવારમાં જન્મીને 40 વર્ષ સુધી એક નિષ્કલંક જાહેર જીવનના કાર્યકર્તા તરીકેનું જીવન કઈ રીતે જીવાઈ શકાય એનું એક આદર્શ ઉદાહરણ નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. માટે એવું એક વ્યક્તિત્વ દેશની સામે ઉભરીને આવ્યું માન્ય અધ્યક્ષશ્રી કે જેને નીચેથી આવવાના લીધે, 40 વર્ષ સુધી સતત સંઘર્ષ કરવાના લીધે દેશની સમસ્યાઓની જાણકારી છે, દેશની સમસ્યાઓનો પરિચય છે, દેશની સમસ્યા એમને ચોપડીઓમાંથી નથી વાંચવાની,
કોઈ વિશેષજ્ઞોના એનાલિસિસમાંથી નથી તારવાની, દેશની સમસ્યાઓની વચ્ચે લડતા આખડતા જીવતા આ માણસ આ જગ્યા સુધી પહોંચ્યો છે માન્ય અધ્યક્ષજી, એટલે એને સમસ્યાની જાણકારી છે. એનામાં આ દેશની સમસ્યાના નિવારણનું કૌવત પણ છે માન્ય અધ્યક્ષ, કારણ કે સમસ્યાની વચ્ચેથી આગળ આવેલો માણસ છે, એના નિરાકરણની સાહજિક સમજ એની અંદર અનુભવના કારણે આવેલી છે માન્ય અધ્યક્ષજી. અને સૌથી અગત્યની વાત માન્ય અધ્યક્ષજી, એ કૌવતના આધારે જે યોજના બને છે એ યોજનાના દ્રઢ અમલીકરણ માટેની રાજકીય ઈચ્છા શક્તિ ધરાવતો એ આ વ્યક્તિ દેશના વડાપ્રધાન પદે માન્ય અધ્યક્ષશ્રી બેસવાથી ગયો છે. માન્ય અધ્યક્ષશ્રી, દેશના બહુ વર્ષ પછી મને એક વ્યક્તિએ વાત વાતમાં કહ્યું, ઘણા વર્ષો પછી દેશ પોતાની ભાષા બોલતો વડાપ્રધાન જોશે માન્ય અધ્યક્ષશ્રી, આ એક પોતાની જાતમાં બહુ મોટી વસ્તુ. મને વિશ્વાસ છે માન્ય અધ્યક્ષશ્રી કે આ ગુજરાત વિધાનસભાનો આજે પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ જે એક નંબરની સીટ પર બેઠી છે એ દેશના પદનામિત વડાપ્રધાન છે. 26મી તારીખે સાંજે 6 વાગે દેશના વડાપ્રધાન થશે. આ ગૃહના બધા સભ્યોને વિશ્વાસ છે માન્ય અધ્યક્ષશ્રી કે દેશની સામે જે વિકરાળ સમસ્યાઓ અત્યારે ઉભી છે એનું સમાધાન આ વ્યક્તિ નિશ્ચિત લાવી શકશે, અને દેશની અંદર ભલે મોડું થયું પણ 21મી સદીની શરૂઆત મોડી મોડી પણ થશે, અને 21મી સદીનું નેતૃત્વ દુનિયામાં ભારતવર્ષ કરે એ પ્રકારના એક રસ્તાનું નિર્માણ આ વ્યક્તિ દ્વારા થવાનું છે માન્ય અધ્યક્ષશ્રી. રાજ્યના મુખ્યમંત્રી રહેવાના લીધે રાજ્ય અને કેન્દ્રના સંબંધોનો પણ સારો નરસો કડવો મીઠો દરેક પ્રકારનો અનુભવ માન્ય નરેન્દ્રભાઈને છે. મને શ્રદ્ધા છે કે એક રાજ્યનો મુખ્યમંત્રી જ્યારે દેશના વડાપ્રધાન બને ત્યારે નિશ્ચિત રૂપે સંઘીય ઢાંચો મજબૂત થશે, ફેડરલ સ્ટ્રક્ચર પણ મજબૂત થવાનું છે માન્ય અધ્યક્ષશ્રી, અને દેશના ફેડરલ સ્ટ્રક્ચરને એક નવા પ્રકારના અભિગમની જાણકારી મળવાની છે. ટીમ ઇન્ડિયાની કલ્પના જે નરેન્દ્રભાઈએ દેશની સામે મૂકી છે એ ટીમ ઇન્ડિયાની કલ્પના જ્યારે ચરિતાર્થ થશે ત્યારે રાજ્ય અને સંઘીય ઢાંચો મતલબ રાજ્ય અને સંઘ બંને ભેગા થઈને કઈ રીતે દેશને સ્વર્ણિમ ભવિષ્યમાં લઈ જઈ શકે એનું એક આદર્શ મોડેલ ઉભું કરવાનો પ્રયાસ નિશ્ચિત રૂપમાં આવનારા દિવસોની અંદર થવાનો છે. દેશની જનતાએ ગુજરાતીની અંદર વિશ્વાસ મૂક્યો છે, ગુજરાતના એક પનોતા પુત્રની અંદર વિશ્વાસ મૂક્યો છે, અને જ્યારે જ્યારે દેશે ગુજરાતીમાં વિશ્વાસ મૂક્યો છે ત્યારે ગુજરાતી એને પૂરો કરવાનો એ આ દેશની અંદર ઇતિહાસ. મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય કે મોરારજીભાઈ હોય, રાષ્ટ્રીય રાજનીતિની અંદર દેશના ગુજરાતીને જે રોલ મળ્યો એ રોલ એમને એ રીતે ભજવ્યો છે, પોતાના કામ એ રીતે કર્યા છે કે હંમેશા ગુજરાતનું માથું ઊંચું રહ્યું છે. અને હું માનું છું કે આ ત્રણેય મહાનુભાવ પછી નરેન્દ્રભાઈની રાષ્ટ્રીય રાજનીતિની અંદર આજે જે જગ્યા બની છે અને દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત એ વાત પર ગૌરવ કરી શકે એ રીતની કામગીરી આવનારા દિવસોમાં જોવા મળશે. અને દેશ એક નિશ્ચિત રૂપે આવનારા 5 વર્ષ પછી વિશ્વાસપૂર્વક કહી શકશે કે ગુજરાતી પર મૂકેલો વિશ્વાસ ક્યારેય અરે નથી જતો, એનું એ જે વિશ્વાસ મૂક્યો છે અને જે દાયિત્વ સોંપ્યું છે એના નિર્વહન માટે ગુજરાતી હંમેશા જે રીતે કટિબદ્ધ હોય છે નરેન્દ્રભાઈ પણ આવનારા દિવસોની અંદર આ દેશની અંદર આટલા મોટા દેશની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ અનેક પ્રકારની વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલા દેશની અંદર એક દ્રઢતાપૂર્વક રસ્તો કાઢીને દેશને વિશ્વગુરુના સ્થાન પર બેસાડવામાં આપણે નિશ્ચિત સફળ થઈશું. હું મારી રીતે વ્યક્તિગત વ્યક્તિ તરીકે પણ અને સમગ્ર ગૃહના બધા સભ્યો તરીકે સભ્યો તરફથી કારણ કે બધા તો બોલી નહીં શકે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આપ આ દેશને આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર આઝાદીના આટલા વર્ષો પછી એક આટલો મોટો જનાદેશ મળ્યો છે અને એક પૂર્ણ બહુમતવાળી સરકાર મળી છે ત્યારે ચોક્કસ દેશ ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે. અને આપ પણ પરિશ્રમની પરાકાષ્ઠા અનેક વાર કરીને જનતાને જ્યાં જ્યાં આપને મોકો પણ મળ્યો જનતાને એનો પરિચય કરાવ્યો.
છે, આવનારા દિવસોની અંદર પણ દેશનો વિશ્વાસ સુપેરે આપ પાર પાડો એવી શુભેચ્છાઓ. અને આપના રાજ્યની અંદર જ, વડાપ્રધાન પદની અંદર જ દેશ સલામત બને, દેશ સમૃદ્ધ બને અને દેશના સંસ્કાર પણ વિશ્વની અંદર ઉજ્જવળ બને એવી આશાઓ અને અપેક્ષાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. માન્ય બલવંતસિંહ. માન્ય અધ્યક્ષશ્રી, આજે વિધાનસભામાં સ્પેશિયલ બોલાવીને જે પ્રમાણેનું એક ઐતિહાસિક નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે માન્ય અધ્યક્ષશ્રી મારે એ કહેવું છે કે અમારા જૂના જિલ્લાના હું જ્યાં જન્મ્યો છું ત્યાં 25 કિલોમીટર દૂરના વતની એવા માનનીય નરેન્દ્રભાઈ સાહેબ આ ગૃહના સભ્ય, આ ગૃહના નેતા, આ ગૃહના મુખ્યમંત્રી, આ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે વડાપ્રધાન થવા જઈ રહ્યા હોય માનનીય અધ્યક્ષશ્રી, ત્યારે ચોક્કસપણે મને આનંદ થાય, એક દંડક તરીકે સમગ્ર પાર્ટીના અમારા તમામ સભ્યોને આનંદ થાય અને હું એમને ચોક્કસ દિલથી શુભેચ્છા પાઠવું છું. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં અનેક બધી વાતો હમણાં બધા સદસ્યશ્રીઓએ કહી, હું એટલું ચોક્કસપણે કહી શકીશ કે ગુજરાતમાં જે રીતેનો પરિસ્થિતિનું નિર્માણ થયું છે માન્ય અધ્યક્ષશ્રી, એ આજ કોઈ રાજનીતિની વાત કરવાનો દિવસ નથી માન્ય અધ્યક્ષશ્રી, પણ ચોક્કસ કહીશ કે ગુજરાતના એક પ્રતિનિધિ તરીકે, જ્યારે એક વડાપ્રધાન તરીકે તો આગળ જ્યારે બેસવા જઈ રહ્યા હોય ત્યારે ચોક્કસ એક ગુજરાત, ઉત્તર ગુજરાતના તરીકે મને શુભકામનાઓ આપવાનું મન થાય માન્ય અધ્યક્ષશ્રી. આજે ઉત્તર ગુજરાતના ઘણા બધા પ્રશ્નો માન્ય અધ્યક્ષશ્રી હોય, ચાહે પાણીનો પ્રશ્ન હોય, ડાર્ક ઝોનનો પ્રશ્ન હોય માન્ય અધ્યક્ષશ્રી, કે પછી માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતનો નર્મદાનો મોટામાં મોટો આપણો પ્રશ્ન હોય માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીને જ્યારે પીએમ થઈ જવા થઈ રહ્યા છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી ચોક્કસપણે મારી લાગણી, હું શુભેચ્છા આપું કે આપણા ગુજરાતના તમામ પ્રશ્નો ઉકલે. અને માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે માન્ય અધ્યક્ષશ્રી દેશની અંદર આ પરિસ્થિતિમાં જ્યારે પીએમ તરીકે બેસવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે ગુજરાત સાથે સમગ્ર ભારતનો પણ વિકાસ થાય એવી મારી શુભકામનાઓ આજે હું પાઠવું છું માન્ય અધ્યક્ષશ્રી. અને ચોક્કસપણે એટલું કહીશ માન્ય અધ્યક્ષશ્રી કે ગુજરાતનું ગૌરવ જે રીતે ભૂતકાળમાં આપણા નેતાશ્રીઓએ અપાયું છે એ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી પીએમ તરીકે અપાવે એવી શુભકામના. માન્ય જયંતિભાઈ. આજના ઐતિહાસિક દિવસ, હું પર્સનલી મારા પાર્ટી વતીથી આઈ સેલ્યુટ મિસ્ટર નરેન્દ્ર મોદીજી એન્ડ behalf of my party, I always, the person like a dynamic, energetic and the talented person I have seen in my political life is the Narendra Modi. We are the part of the UPA government, the past. Sometime I used to meet you and always talk about how we must achieve Gujarat, and I think so you have achieved India now. On behalf of my party, my senior leader Mr. Praful Patel told me today, go and personally greet my friend, respected Mr. Narendra Modi ji, and I think so we all are with you in the development of our country and development of the Gujarat. અને છેલ્લે આપણે સૌએ બધા મળી પ્રભુને પ્રાર્થના કરીએ કે આમ કરતા હતા ને તમે, ગુજરાત નહીં હિન્દુસ્તાનને, દેશને વિદેશને બતાવી દો વી આર ગુજરાતી. થેન્ક યુ. માનનીય નીતિનભાઈ, 5 મિનિટ જો અને 60 સેકન્ડ ની 1 મિનિટ થાય. સાહેબ 5 સેકન્ડ તો આપે લઈ લીધી.
માનનીય અધ્યક્ષશ્રી, આપણો ઐતિહાસિક દિવસ, ઐતિહાસિક બેઠક, આમ તો ગુજરાત વિધાનસભામાં 1960માં જ્યારે પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા દીપ પ્રગટાવીને ગુજરાતની સ્થાપના કરવામાં આવી, ત્યારથી માંડીને વિધાનસભા ગૃહમાં અનેક સત્રો અને અનેક બેઠકો યોજાઈ હશે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, આજે બધા આપણે અહીં બેઠેલા સર્વ માનનીય સભ્યશ્રીઓ, ગુજરાતમાં વસતા 6 કરોડ ગુજરાતીઓ, ગુજરાત બહાર દેશમાં વસતા લાખો ગુજરાતીઓ અને વિદેશોમાં વસતા લાખો ગુજરાતીઓ વર્ષોથી જે દિવસની રાહ જોતા હતા કે સરદાર વલ્લભભાઈને જે કામ કરવાની તક ન મળી, એ કામ કોઈ ગુજરાતી કરે, એ પદ સુધી કોઈ ગુજરાતી પહોંચે, આજે માનનીય અધ્યક્ષશ્રી આપણને સૌને ગૌરવ છે કે આપણા માનનીય નરેન્દ્રભાઈ જે આ ગૃહના નેતા છે, આપણા પૈકીના એક સભ્ય છે, તે આજે ભારતના વડાપ્રધાન તરીકે માનનીય રાષ્ટ્રપતિજી દ્વારા આમંત્રિત થઈ ચૂક્યા છે. એટલે હવે ભાવિ વડાપ્રધાન નહીં, ભાવિ વડાપ્રધાન તો ચૂંટણી પહેલા કહેતા હતા, હવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે આપણા ગુજરાતી જ્યારે ત્યાં પહોંચ્યા છે, ત્યારે માનનીય અધ્યક્ષશ્રી આ પદ ઉપર પહોંચતા પહેલા એમનો રસ્તો કોઈ રેડ કાર્પેટ પાથરેલો નહોતો, કોઈ ગુલાબની પાખડીઓ પાથરેલો નહોતો. ઉત્તર ગુજરાતના વડનગર જેવા મહેસાણા જિલ્લાના નાનકડાને ઐતિહાસિક નગરમાં એક ગરીબ મધ્યમ પરિવારમાં જન્મ લઈ અને પોતે આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, સંગઠનાત્મક રીતે દાયકાઓ સુધી કામ કરી અને ભારતનો અવિરત પ્રવાસ કરી, હું એમ કહીશ માનનીય અધ્યક્ષશ્રી, આજે દેશમાં ભાગ્યે જ થોડા નેતાઓ હશે કે જેમણે ભારતનું વિરાટ દર્શન કર્યું હોય, વ્યાપક પ્રવાસ કર્યો હોય. એવા નરેન્દ્રભાઈ સરપંચ પણ નહોતા, સરપંચ પણ નહોતા છતાં મુખ્યમંત્રી બન્યા, અને પછી એમણે ગુજરાતની જે વિકાસ યાત્રા શરૂ કરી, સરકારી માળખામાંથી, રૂઢિગત સરકારી પદ્ધતિઓમાંથી આ રાજ્યના તંત્રને બહાર કાઢ્યું, ગરીબો માટે ગરીબ કલ્યાણ મેળા, ખેડૂતો માટે કૃષિ રથ, કન્યાઓ માટે, દીકરીઓ માટે કન્યા કેળવણી નિધિ, જે ગરીબોના બાળકો ભણતા નહોતા એમના માટે શાળા પ્રવેશ ઉત્સવ, આવા અનેક પ્રજાલક્ષી કાર્યક્રમો મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતને આપ્યા. માનનીય અધ્યક્ષશ્રી, આઝાદી મળી પછી 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય કે 1 મેનો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ હોય, ગાંધીનગર કે અમદાવાદ 2-5 હજાર લોકોની હાજરીમાં આ રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવતા હતા. માનનીય નરેન્દ્રભાઈએ વિશાળ દ્રષ્ટિથી આયોજન કરી અને ગુજરાતને, દરેક જિલ્લાના નાગરિકોને, યુવાનોને, વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય પર્વનો લાભ લેવાની તક મળે એ માટે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 1 મેની ઉજવણી સમગ્ર રાજ્યમાં શરૂ કરી અને એક એવી રાષ્ટ્રીય ભાવનાને, તહેવારોને, રાષ્ટ્રીય પર્વને મજબૂત બનાવ્યા કે દરેક નાગરિકને એમ લાગે કે આ 26 જાન્યુઆરી એ મારા દેશની છે, 15 ઓગસ્ટ મારી છે, ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે એ મારો દિવસ છે. માનનીય અધ્યક્ષશ્રી, નરેન્દ્રભાઈ અનેક સંઘર્ષો, અનેક યાતનાઓ વેઠી છે. મુખ્યમંત્રી બન્યા એ જ વખતે કચ્છનો અને ગુજરાતનો મહાભયાનક ધરતીકંપ, એ પછી તરત જ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને એમણે કુશળતાબદ્ધ, આયોજનબદ્ધ રીતે અને જે વહીવટી દીર્ઘદ્રષ્ટિથી કામો અને આયોજનો શરૂ કર્યા. વાઇબ્રન્ટ ગુજરાત હોય, ગુજરાતમાં મૂડીરોકાણ લાવવાનું હોય, ગુજરાતની નર્મદા યોજનાને આગળ વધારવાની હોય, માનનીય અધ્યક્ષશ્રી આજે મને કહેતા આનંદ થાય છે કે આજે પણ દેશમાં એવા કોઈ મુખ્યમંત્રી નહીં હોય કે જે પોતાના દેશની યોજનાને આગળ વધારવા ઉપવાસ ઉપર ઉતર્યા હોય. આ નરેન્દ્રભાઈ નર્મદા યોજનાને ઊંચાઈ વધારવા માટે માનનીય અધ્યક્ષશ્રી ઉપવાસ ઉપર ઉતર્યા અને 121 મીટરની ઊંચાઈ આપણને પ્રાપ્ત કરાવી અને આજે ગુજરાતનો કૃષિ વિકાસ સમગ્ર દેશમાં
મોટામાં મોટો ઊંચામાં ઊંચો દેશનો જ્યારે 3% હોય ત્યારે 11% કરતા પણ વધુ કૃષિ વિકાસ તેમણે આપણને કરાવ્યો એ નરેન્દ્રભાઈનું કુશળ નેતૃત્વ આજે આપણે જોઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, વડાપ્રધાન થાય નરેન્દ્રભાઈ એટલે ગુજરાતમાં ખાલી પો આપણને લાગવાનો છે, પણ મને ને આપણને સૌને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભારત જેવા વિશાળ 125 કરોડની વસ્તી ધરાવતા દેશને જ્યારે મળ્યું છે ત્યારે ગુજરાત પ્રત્યે એમની લાગણી, એમની ભાવના અને ગુજરાત પ્રત્યેની એમની જે ઉચ્ચ કક્ષાની માર્ગદર્શન આપવાની પદ્ધતિ છે એનો લાભ ગુજરાતને જરૂરથી મળવાનો છે. અને ગુજરાત જે રીતે નરેન્દ્રભાઈ ચૂંટણી પહેલા અમે કહેતા હતા કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, હવે અમે એમ કહીશું કે દુનિયાનું ગ્રોથ એન્જિન ભારતને બનાવવા માટે નરેન્દ્રભાઈ 5 વર્ષમાં આયોજનો કરશે. અને ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા જે દેશને ગંભીર રોગ લાગુ પડ્યા છે એમાંથી મુક્ત કરાવવા અને ગુજરાતીઓ કે ભારતીયોને જે ગૌરવ સન્માન દુનિયામાં નહોતું મળતું, નાના નાના દેશો આપણી સામે ગુરક્યા કરતા હતા, એ બધું બંધ થાય અને ભારતીયો સમગ્ર દેશમાં વિશ્વની અંદર એક ભારતવાસી તરીકે સન્માન અને ગૌરવપૂર્વક આખી દુનિયામાં પાસપોર્ટ લઈને જાય અને સામેના ટેબલ ઉપર મૂકે અને ભારતીય હોય એટલે એને સન્માન ભેર માન મળે એવું આયોજન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે થવાનું છે ત્યારે આપણે સૌ આપણા ગૃહના નેતા, આપણા સભ્ય, અમે તો સાહેબ વર્ષો સુધી જ્યારે કામ કર્યું છે ત્યારે એમની ધોરવણી, એમનું માર્ગદર્શન, એમની પદ્ધતિઓ આ બધું જ જ્યારે અમે જોયું છે ત્યારે અમને વિશ્વાસ છે કે દેશે જે સુધી અત્યાર સુધી ગુમાવ્યું, દેશે અત્યાર સુધી જે નથી મેળવ્યું એના કરતા અનુક વિકાસના ફળ જે ગુજરાત મોડલ આપણે કહેતા હતા એ હવે ભારત મોડલ બને એવી શુભેચ્છા માન્ય અધ્યક્ષશ્રી, માન્ય નરેન્દ્રભાઈને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ આપે, ખૂબ સામર્થ્ય આપે અને જે રીતે ગુજરાતને ગૌરવશાળી, પ્રગતિશીલ, સુખી, સંસ્કારી અને સલામત બનાવ્યું છે, ગૌરવશાળી બનાવ્યું છે, એ જ રીતે દેશને પણ ગૌરવશાળી બનાવે એવી શુભેચ્છા આપણા સૌના વતી, કરોડો ગુજરાતીઓ વતી, પરદેશમાં રહેતા, વિદેશમાં રાજ્યના બહાર રહેતા ગુજરાતીઓ વતી અને સમગ્ર ભારતીયો વતી અને અમારા ભારતીય જનતા પક્ષ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. માન્ય મોહનસિંહભાઈ. આદરણીય વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રી, ખાસ વિધાનસભા બોલાવી છે તે પ્રસંગે મારી તો એટલી જ લાગણી છે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર જેમ એક વાલિયો લૂંટારો હતો એ વાલિયા લૂંટારાએ ખૂન કરીને એના કુટુંબને જીવડાવતા હતા, પણ નારદ ઋષિ જ્યારે એમને મળ્યા અને નારદ ઋષિ મળ્યા પછી એમને કીધું કે આ તું ખૂન કરે છે, જે પાપ કરે છે એમો ઘરવાળાનો બધાનો ભાગ છે. ઘરવાળાને પૂછ્યું ત્યારે કીધું તું ક્યાંથી લૂંટીને લાવે છે મેં જાણતો નથી. એટલે એક જ જગ્યાએ એમને બેસવા કીધું. આખરે એ વાલિયો લૂંટારો વાલ્મીક ઋષિ બની ગયો ને જેમ આપણું વાંધો નહીં આગળ હલાવો ને બીજો ભાગ નહીં એમ જેમ મહાભારત કે રામાયણની રચના કરી અને સમગ્ર હિન્દુસ્તાનની ધરતી પર વાલ્મીક ઋષિ બની ગયા તેમ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહીને એમ તો ગુજરાતની ધરતી આદરણીય સ્વર્ગસ્થ માન્ય મોરારજીભાઈ, માન્ય ગુલઝારીલાલ નંદા એવા અનેક મહાપુરુષો, સ્વર્ગસ્થ ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતની ધરતી સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે તે રીતે માન્ય નરેન્દ્રભાઈ પણ સમગ્ર ગુજરાતના અને હિન્દુસ્તાનના અનેક રાજ્યોમાં 288 ટોટલ 306 જેટલી બેઠકો મેળવીને
એ ભારતના વડાપ્રધાન પદના પહેલા તો ઉમેદવાર હતા, પણ હવે વડાપ્રધાન બનવા અને સોગંદ વિધિ લેવા જઈ રહ્યા છે, ત્યારે મારી તો એટલી જ લાગણી છે કે અનેક પ્રશ્નો હતા, એ પ્રશ્નોને નિરાકરણ કરવા માટે ગુજરાતના 6 કરોડ 3 લાખ જેટલા લોકો, એમાં શિડ્યુલ કાસ્ટ હોય, શિડ્યુલ ટ્રાઇબ હોય, બક્ષીપંચના લોકો હોય, એ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે દુનિયામાં કાળું નાનું છે તે પાછું લાવવા માટે, મોંઘવારીનો પ્રશ્ન હોય, શિક્ષિત બેકારોનો પ્રશ્ન હોય, એવા અનેક પ્રશ્નોને સોલ્વ કરવા માટે ભગવાન માન્ય નરેન્દ્રભાઈને ખૂબ શક્તિ, ફાલમ ફૂલાને તુંબમ તુંબા બનાવવા દેશને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. જય બેન શ્રી આનંદીબેન. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત માટે અને ગૃહ માટે આજે આનંદ અને ગૌરવનો દિવસ છે. ગુજરાતના એક બનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતની રાજનૈતિક સંસ્કૃતિના ઇતિહાસમાં નેતૃત્વ, સુશાસન અને વિકાસનો સમન્વય અદ્વિતીય છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ સમન્વયને દીપાવ્યો છે. આ જ્યોત હવે રાષ્ટ્રને દીપાવશે તે વાત પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવ સમાન છે. શ્રી નરેન્દ્રભાઈની નિર્ણય શક્તિ અને સંઘ ભાવનાના ગુજરાતની વિકાસ ગાથાને શક્તિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્ય સંસ્કૃતિ અને સાહસિકતાનું પ્રતીક છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિ છે. નરેન્દ્રભાઈએ આ મહાન ગાથાને વેગ આપ્યો છે અને સમગ્ર ભારતને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે એક ચોક્કસ દિશા દર્શાવી છે. ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ રાષ્ટ્રયજ્ઞની આહુતિ સમગ્ર રાજ્યના પ્રત્યેક નાગરિકની વિકાસ યાત્રાને દ્રઢતાપૂર્વક આગળ ધપાવી તેવો મને વિશ્વાસ છે. માનવ સંસ્કૃતિ જ્યારે અર્થકારણ અને રાજકારણના વમળોમાંથી પસાર થઈ વેદના અને સંવેદનાના બળે ઝઝૂમી રહી છે, ત્યારે સબળ નેતૃત્વ, ચોક્કસ દિશા અને અસરકારક કાર્યશૈલી દ્વારા શ્રી નરેન્દ્રભાઈએ એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે જે સંસ્કૃતિના તમામ પરિબળો માટે પ્રેરણાદાયક છે. ઉદ્યોગની સાથે કૃષિ વિકાસ ચોક્કસ ગતિએ આગળ વધ્યો. કોટન ટેક્સટાઇલ ક્ષેત્રે યોગ્ય નીતિના આધારે આમૂલ પરિવર્તન લાવ્યા. એક સમયે મંદ થયેલ ટેક્સટાઇલ ક્ષેત્ર ફરીથી ધમધમતું થવા લાગ્યું છે. પાણી, વીજળી, વૈકલ્પિક ઉર્જા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રો થયેલી પ્રગતિથી ગુજરાતની પ્રજાનું જીવનધોરણ સુધર્યું છે. આજે વિશ્વમાં ગુજરાતના વિકાસ મોડેલની નોંધ લેવાય છે. મેનેજમેન્ટના તજજ્ઞો શ્રી નરેન્દ્રભાઈની નેતૃત્વ ગાથાને એક કેસ સ્ટડી તરીકે મૂલવે છે. આ એક રાજકીય જ નહીં પરંતુ સાંસ્કૃતિક વિકાસની પ્રક્રિયા છે. આ દિશામાં ગુજરાતની પ્રજાએ જોમ ભર્યું છે, અતૂટ વિશ્વાસ મૂક્યો છે. પ્રજાની શ્રદ્ધાને સતત ટકાવીને રાષ્ટ્રીય ફલક ઉપર ચેતનાનો સંચાર થયો છે. સામાન્ય માનવીના જીવનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો છે. આ ગૃહ શ્રી નરેન્દ્રભાઈના પ્રદાનની નોંધ લે છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિની જ્યોત વસુધૈવ કુટુંબકમની ભાવનાને વધુ દ્રઢ બનાવીને સ્વામી વિવેકાનંદની કલ્પનાને સાકાર કરશે. હવે શ્રી નરેન્દ્રભાઈ જેવો આપણા લોકલાડીલા નેતા દિલ્હી જઈ રહ્યા છે, ત્યારે એક આંખ રડી રહી છે અને બીજી આંખ ખુશીથી હરખાઈ રહી છે, કારણ કે તેઓ હવે 125 કરોડ લોકોના આંસુ લૂછવા જઈ રહ્યા છે. ગુજરાતીઓના હૃદયમાં જેનું સ્થાન છે તેવું જ સ્થાન પ્રત્યેક ભારતવાસીના હૃદયમાં પ્રાપ્ત થશે તેવી આપણા સૌની શુભેચ્છા છે, અંતઃકરણપૂર્વકની શ્રદ્ધા છે. શ્રી નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકેની ફરજ બજાવવામાં ગુજરાત તરફથી જે યોગદાન જોઈશે તેને પૂર્ણ કરવામાં એક પણ ગુજરાતી પાછીપાની નહીં કરે, તેની આપણે સૌ તેમને ખાતરી આપીએ છીએ.
માનનીય નરેન્દ્રભાઈ, આપ પ્રધાનમંત્રી તરીકે યશસ્વી બનો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપ ગુજરાતની જે રીતે સેવા કરી છે એ જ રીતે દેશની 125 કરોડની પ્રજાની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરશો એવી શક્તિ પરમાત્મા આપને આપે. માન્ય ભૂપેન્દ્રસિંહ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અમિતભાઈએ કહ્યું એ પ્રમાણે આ ગૃહનું આહ્વાન કરવા બદલ હું પણ આપને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ ગ્રહ માટે, જાહેર જીવન માટે આજનો દિવસ એક ઐતિહાસિક અને યાદગાર બનવાનો છે. ગૃહમાં હાજર રહેલા રાજકીય અને જાહેર જીવનમાં પડેલા લોકો સિવાય માટે આજે કદાચ ગૃહમાં પ્રવેશવાનો પહેલો દિવસ હશે, એમના માટે પણ એક યાદગાર દિવસ આ બની રહેવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા માટે ગૌરવનો પણ દિવસ છે કે આપણા લાડીલા નેતા આજે દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. હું માનનીય નરેન્દ્રભાઈને આ ગ્રહ વતી, ગુજરાત વતી ગઈકાલે એનડીએમાં સર્વાનુમતે નેતા તરીકે વરણી થઈ એના પણ અભિનંદન આપું છું. અને આપે એના જવાબમાં જે વિરાટ પુરુષના દર્શન કરાવ્યા, એક સંવેદનશીલ નેતાના દર્શન કરાવ્યા આ દેશના લોકોને, એના માટે પણ આપે ટીકાકારોને પણ પોતાના બનાવ્યા છે એવું દ્રશ્ય માનનીય અધ્યક્ષશ્રી ગઈકાલે જોવા મળ્યું છે. આપે પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે, વિકાસના કામો દ્વારા વિકાસ પુરુષનું બિરુદ પ્રાપ્ત કર્યું છે, એટલે મને કહેવાનું મન થાય માનનીય અધ્યક્ષશ્રી કે આપનું ઊંચું લક્ષ્ય, લક્ષ્યની સ્પષ્ટતા, ઇનોવેશન, કામમાં ચીવટ, 24 કલાકની સક્રિયતા, આપ ટેકનોક્રેટ છો, હંમેશ અપડેટ રહ્યા છો, નિર્ણયમાં અડગ રહ્યા છો, હતાશા નિરાશાને આશાને સપનામાં ફેરવવાની આપણામાં જે આવડત અને દ્રઢ નિર્ણય શક્તિ રહી છે માનનીય અધ્યક્ષશ્રી, એની પણ ગુજરાતે અને વિશ્વએ નોંધ લીધી છે. ગુજરાતી તરીકે આપણને બધાને આજે એવું ગૌરવ અને અભિમાન થાય છે કે પહેલા ગુજરાતી ગાંધીજી, બીજા ગુજરાતી સરદાર સાહેબ, બીજા બે ગુજરાતી દાદા સાહેબ નવરોજી અને ધીરુભાઈ અંબાણી, અને પછીના ચોથા પાંચમા ગુજરાતી એટલે નરેન્દ્રભાઈ મોદી. આપ હજાર નહીં લાખો કાર્યકર્તાઓના માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત બન્યા છો. અમે એ દ્રશ્યોના સાક્ષી છીએ માનનીય અધ્યક્ષશ્રી. આપને જોવા સાંભળવા દેશના ખૂણા ખૂણામાંથી 40-45 ડિગ્રી તાપમાં ગરીબ તવંગર રાહ જોતા, અને તક મળે તો હાથ મિલાવવા, ફોટા પડાવવા, આવા દ્રશ્યો અમે ક્યારેય ભૂલીશું નહીં. ગાંધીજી પછી કદાચ કોઈ નેતા માટે આવું દ્રશ્ય દેશના લોકોએ જોયું હોય તો એ માનનીય નરેન્દ્રભાઈ માટે જોયું. મારા બધા સાથીઓએ માનનીય અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈની ખૂબ મોટી મોટી વાતો કરી છે, મારે નાની નાની વાત કરવી છે. મેં નરેન્દ્રભાઈને 70ના દાયકાથી દોડકાની બાલભરત શાખામાં મેં જોયા છે. દોડકામાં એમનું કેન્દ્ર રહેતું હતું. જિલ્લા કેન્દ્રમાં જ્યારે માનનીય અધ્યક્ષશ્રી માનનીય નરેન્દ્રભાઈ આવે એ વખતે 10x4ની એક કોટડી, એક રૂમ આપણે કહીએ, એમાં માનનીય અધ્યક્ષશ્રી એ 4-4 વર્ષ સુધી ત્યાં રહ્યા છે. રાત્રે ઉનાળામાં સૂતા હોય એ વખતે ઊંઘમાં એમની એડીનો પાછળનો ભાગ એ પતરામાં છોલાઈ જાય અને લોહી નીકળે. અમે સવારમાં બેઠકમાં જઈએ, આપ અમને એ વખતે સંગઠનના પાઠ ભણાવતા હતા, રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવતા હતા. અમે ધ્યાન દોરીએ કે સાહેબ મને નરેન્દ્રભાઈ લોહી નીકળ્યું છે. હા હા, મેં પાટો બાંધ્યો છે. અને પાટો બાંધીને પાછા અમને પાઠ ભણાવવા શરૂ થઈ જાય, અને પછી એમના પ્રવાસમાં માનનીય અધ્યક્ષશ્રી એવા નરેન્દ્રભાઈને મેં જોયા છે, ઓટીસીમાં જોયા છે, અભ્યાસ વર્ગમાં જોયા છે. માનનીય શંકરસિંહજી, 1979 મહાગુજરાત ક્ષત્રિય સંઘનું અધિવેશન, એમાં પણ માનનીય નરેન્દ્રભાઈએ આપણને માર્ગદર્શન આપ્યું છે, એના પણ અમે બધા સાક્ષી રહ્યા છીએ.
માનનીય અધ્યક્ષશ્રી, આપના સમયમાં જે કંઈ વિકાસની વાતો થઈ છે, મારા મિત્રોએ કરી છે, આપે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, આપે એક ગુજરાતી તરીકે પણ અમને સૌને માન અપાયું છે, આપે ગુજરાતને નામ અપાયું અને ગુજરાતીને માન અપાયું છે. કોઈ પણ ગુજરાતી આજે ગુજરાતમાં જાય, ધાર્મિક કામે જાય, સામાજિક કામે જાય, શૈક્ષણિક કામે જાય, અને કોઈ પૂછે, ધર્મશાળામાં પૂછે, ટેક્સી ડ્રાઈવર પૂછે, રિક્ષાવાળો પૂછે, એરપોર્ટ પર પૂછે, રેલવે સ્ટેશન પર પૂછે, આપ ગુજરાત સે આયે હૈ? તો સાહેબ, મને જોવાની સામા માણસની દ્રષ્ટિ બદલી જતી હતી, હા આપ મોદી કે ગુજરાત સે હૈ. માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રકારનું માન ભૂતકાળમાં ક્યારે કદાચ ગુજરાતી તરીકે અમને મળ્યું જ નથી. અને એટલે મને મરીસ સાહેબની એક પંક્તિ યાદ આવે છે, માનનીય અધ્યક્ષશ્રી, જે અપનાવે જગતને ત્યાગવૃત્તિ સાથ રાખીને પછી એની બરાબર આખી દુનિયા થઈ શકતી નથી. માનનીય અધ્યક્ષશ્રી, આપની સાદગી, આપના કુટુંબની સાદગી, રાજ્યના મુખ્યમંત્રીના માતુશ્રી કોઈ સાદા મકાન મારે, આ રાજ્ય સરકારના ત્રીજા વર્ગના કર્મચારી કદાચ રહેતા હશે, એના કરતા પણ ઉતરતી કક્ષાના મકાનમાં આ રાજ્યના અને હવે દેશના વડાપ્રધાનના માતુશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, અમે બધાએ આ ચૂંટણીના દિવસે જોયું કે સાહેબના માતુશ્રી હીરાબા, પૂજ્ય હીરાબા, રિક્ષામાં મતદાન કરવા ગયા. માનનીય અધ્યક્ષશ્રી, મારા પત્ની કારમાં ગયા હતા, હું કબૂલું છું, મારા માતુશ્રી કારમાં ગયા હતા, હું તો મંત્રી છું, કરતા વધારે કાર આગળ પાછળ એમના માટે હોઈ શકે, પણ પોતાની સાદગી પોતાના કુટુંબમાં પણ, માનનીય અધ્યક્ષશ્રી, એવું કદાચ ભૂતકાળમાં બન્યું નથી, ભવિષ્યમાં બનશે કે કેમ એ મને ખબર નથી. એવા નરેન્દ્રભાઈને જેમ બોસ્કીએ સલામ મારી છે, એવી રીતે હું સલામ મારું છું. આપ જેવી રીતે ગુજરાતમાં સફળ થયા છો, એવી રીતે અનેક ઘણી રીતે હિન્દુસ્તાનમાં, દિલ્હીમાં પણ સફળ થાવ એવી હું આપને શુભકામના પાઠવું છું. આપણી સાથે ગુજરાતને ગૌરવ મારા પરમ મિત્ર, આ ગૃહના સભ્ય એવા અમિતભાઈ શાહે પણ અપાયું છે, એમને પણ અભિનંદન આપું છું. અને આપણી સાથે બીજા 8 આ ગૃહના સભ્યો જે દિલ્હી જવાના છે, અહીંયાથી અમને છોડીને, એમના જાહેર જીવન માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી વાર સૌનો આભાર. માનનીય શંકરસિંહ. માનનીય અધ્યક્ષશ્રી, આપનો આભાર માનું છું કે આપે જ્યારે મને ટેલિફોન પર પૂછ્યું કે આવો કોઈ કાર્યક્રમ રાખીએ તો કેમ રે, આપણા સીએમ સીધા પીએમ થઈ રહ્યા છે, સ્વાભાવિક સૌને આનંદ હોય, સવિશેષ આનંદ હોય, અને એમાં ના કહેવાનો સવાલ જ નહોતો. કદાચ વિપક્ષે ના પાડી હોય તો આ કાર્યક્રમ ન થાય. અને હું કહીશ નરેન્દ્રભાઈ માટે, સુતમ ચૈવ્યત કંટકા કિરણ માર્ગમ સ્વયં સુખતમ ન સુગમ કાર્ય. આખી આખી જિંદગી એમને આ કાંટારો રસ્તો જેને કહેવાય એ પસંદ કર્યો છે, અને એમ કરતા કરતા ફૂલોની સેજ પર આજે ચાલી રહ્યા છે. બધા મિત્રોએ બહુ સારી મીઠી એવી વાતો એમને કીધી. હું વધારે અપેક્ષા રાખીશ એમની પાસેથી. ગુજરાત એ આગવી પ્રકૃતિવાળું એક સાહસિક રાજ્ય છે. ગુજરાતી જ્યાં જ્યાં હોય ત્યાં સદાકાળ ગુજરાત હોય. અહીં 2 વડાપ્રધાન દેશના, જેમનો રસ્તો વાયા ગોધરા એક મોરારજી દેસાઈ, 1927માં ડેપ્યુટી કલેક્ટર હતા આઈસીએસ ઓફિસર તરીકે. એ વખતે ગોધરામાં જે ગરબડ થઈ એના આધારે એમને બદલી કરીને બહાર મૂક્યા. એમના ઉપર પક્ષપાતનો આક્ષેપ થયો, અને જે કંઈ કારણોસર મોરારજીભાઈએ 1930માં નોકરી છોડી દીધી અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા, અને પરિણામે ગાંધીયન લાઈન પર આગળ વધતા વધતા 1977માં દેશના વડાપ્રધાન બન્યા. બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોધરામાં પ્રચારક, વડોદરામાં પ્રચારક,
એમ કરતા કરતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે ક્રેડિટ જાય છે રાજકોટમાં ખાલી કરીને. હવે હું ઈચ્છું કે આપને ત્યાં લઈ જાય એથી ખાલી કરીને, ક્યાંક જોશે આવી સારી કંપની કે સીધા સીએમ બન્યા. 2002 ગોધરા જે બન્યું એ બધું હું વિગતમાં નથી જતો, પણ એ વાયા ગોધરા બે વડાપ્રધાન બંનેના લગભગ સરખા કારણો, મોરારજીભાઈ અને નરેન્દ્રભાઈ, એમને માટે આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ, બહુ સ્વાભાવિક છે. અધ્યક્ષશ્રી, લગભગ 1972માં કદાચ 73માં પ્રચારક તરીકેની સ્વીકૃતિ એમને મળી છે. એક વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદાર, બહુ સારા, અતિ બુદ્ધિશાળી અને સારા કાર્યકર્તા, નિર્માણ કરવા વાળા, મશીન કહી શકાય એવા, રાજકોટમાં પણ પોતે હતા ત્યાં, આપ પણ એમની પ્રોડક્ટ હું કહી શકું એ રીતે. વજુભાઈ પણ વકીલ સાહેબના બહુ ચાહક, એટલે સ્વાભાવિક એમના સાનિધ્યમાં વકીલ સાહેબના કપડાં ધોતા ધોતા આજે દેશનો મેલ ધોવા માટે નીકળ્યા છે. હવે આ બધામાં 1974-75માં લગભગ કટોકટી આવી ત્યારે એ સરદારજીનો વેશ કાઢેલો, સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીમાં સરદાર બનીને રાજસભામાં ભાષણ કરી નીકળી ગયેલા, અને એમાંથી પ્રેરણા મળી હોય ગમે તે, દાઢી તો હતી ને એ વખતે હતી ને અત્યારે પણ છે, એ વખત કાઢી હતી અત્યારે ધોરી છે. એ જે ફોટો એમનો આવે છે એ કટોકટી વખતનો, અને એમાં સારી એવી કામગીરી કહી શકાય. એમ કરતા કરતા મારા ભાગમાં લગભગ 86-87માં પોતાની સંઘમાંથી ભાજપમાં સંગઠન મંત્રીની જવાબદારી આપવી જોઈએ એ એમના ભાગે આવી. હું એમપી હતો દિલ્હીમાં, પાર્લામેન્ટમાં કૈલાસ જવાની ઈચ્છા વ્યક્ત કરી. કૈલાસની યાત્રામાં ફોર્માલિટી ગવર્મેન્ટની જે કંઈ હોય એ પૂરી કરવામાં મેં રસ લીધેલો, ભલે કૈલાસ જાય પછી કૈલાસવાળાનું જોયું જાય કે આ શું થશે, એટલે કૈલાસવાળો સમજી ગયો કંઈ નહીં, જાઓ પાછા, નહીં તો કૈલાસ એમને રહેવાનું હતું. હિમાચલની ગોદમાં એ કૈલાસવાળાને મંજૂર નહોતું કે અમને પ્રોબ્લેમ થાય, એના કરતા એ શંકરને પ્રોબ્લેમ થાય, એના કરતા આ શંકરને પ્રોબ્લેમ ભલે થાય. એટલે એમને એ પાછા મોકલી, ગુજરાતમાં એમની મંજિલ એ વખતે અત્યાર સુધીની દેશની, પ્રદેશની જનતાની સમક્ષ યાદ કરાવું. 2 પાર્લામેન્ટની સીટો હતી, અતિ બહુ નહીં રાખવું જોઈએ, બેમાંથી 84માં 2 અને આજે 284 2014માં એ ક્રેડિટ એમને જાય છે. એ પક્ષ કરતા મોટા થવું અનિચ્છાએ, સંગઠન કરતા પોતાને મોટા ચિતરવા અનિચ્છાએ, એ કદાચ ન થયું હોત ને જો ખાલી પક્ષ માટે મત માગ્યા હોત, હોઈ શકે આટલી બહુમતી કદાચ ન પણ મળી હોત, પરંતુ જે માર્કેટિંગ થયું, જે રીતે એમને પ્રોજેક્શન ત્યાં થયું અને પાર્ટી આખી સહમત થઈ, સંઘના આશીર્વાદ થયા, અને એ રીતે આજે દેશમાં એકલી બીજેપી આઈડિયોલોજીકલી આ દેશ બે ભાગોમાં વહેંચાયેલો હોય ત્યારે આખી આખી ભારતીય જનતા પાર્ટીને 1951થી જે ભારતીય જનસંઘના મૂળ નખાયેલા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીથી, તે અત્યાર સુધીમાં જે કંઈ કલ્પના એમની હશે એ કલ્પના એમને કીધું એ પ્રમાણે ત્રીજી કે ચોથી પેઢી જે કંઈ હોય એ સાકાર થઈ. હવે પૂર્ણ બહુમતી એકલી બીજેપીની છે. એનડીએ ના મિત્રો ટેકો આપે કે ના આપે તો પણ સરકાર ચાલી શકે. ધ્યાન દોરીશ, 31% મત મળ્યા છે, એકની સામે 2 બીજા લોકો છે. એટલી ચિંતા આપ કરજો કે 31% ની સામેના વધેલા જે બાકીના ટકા
એમને સાચવવાના છે. તમે હવે બીજેપીના પ્રધાનમંત્રી નથી, આખા દેશના પ્રધાનમંત્રી 26 મે થવાના છે. હાઈ એક્સપેક્ટેશન, ખૂબ ઊંચી આશા અપેક્ષાઓ. આ આ આ દેશની પ્રજાએ જે મત આપ્યા હશે એ પોતાની કલ્પના પ્રમાણે આપ્યા હશે. કીધું હું છે બેકારોને નોકરી આપીશ, આપવી પડશે. બહેનોને જે કંઈ 33% આરક્ષણ આપીશ, આપવું પડશે. એના સિવાયના અનેક મુદ્દા, 10 કરોડ નવા મતદારોએ જે રીતે એમને કીધું છે કે અમે તમને નોકરી આપીશું, એની ઉઘરાણી સોગંદવિધિ પછી તરત જ આખા દેશમાંથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સીધું પ્રેશર આવશે કે હવે અમારી આશાઓ પૂરી કરો. અને કીધું નીતિનભાઈએ, આનંદીબેન, એ બંને દુઃખી હતા, અચ્છે દિન આને વાલે હે, ચિંતા નહીં કરો, બહુ દૂર નથી હમણાં. નમદાની વાત કરી, ટેકનિકલી લગભગ નમદા પતી ગયેલી છે, દરવાજા પણ તૈયાર છે. આપ કાલે પીએમ બનીને કોઈને કહી શકો કે નમદાની જે ફોર્માલિટી કરવી હોય એ કરી શકાય. પાણી જે ખેડૂતોને આપવાનું છે એ મુદ્દો રહેશે. હાઈટ તો વધશે, દરવાજા બી મુકાશે. એવી રીતે સૌરભભાઈ, ભારત સરકાર ઇસ્ટર્ન કોલ ફિલ્ડને બદલે વેસ્ટર્ન કોલ ફિલ્ડમાંથી ગુજરાતને કોલ શો આપવા, આમ તેમ હવે લાવજો, કોઈ નાની પાડે. એવું ગેસ, ગેસ ગ્રીડ ગુજરાતમાં. હું આ એટલા માટે ગુજરાતના મુદ્દા કહું છું કે હવે ગુજરાત આશા રાખશે ગુજરાતી પાસે. એટલે ગેસ ગ્રીડ, ક્રૂડ રોયલ્ટી, પેટ્રોકેમિકલ હબ ગુજરાત બનવું જોઈએ, 2009 બની જવું જોઈએ. ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાતર સસ્તું થવું જોઈએ. એટલું નહીં, શક્ય હોય તો જેટલી મિનરલ્સ પ્રોડક્ટ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી નીકળે છે એ રાજ્યોને એનો હિસ્સો આપવો જોઈએ, રોયલ્ટી નહીં, હિસ્સો. આ હિસ્સો આપવામાં નક્કી થાય ક્રાઇટેરિયા તો માનું ત્યાં સુધી ખૂબ પછાત રાજ્યો, આસામ હોય યા છત્તીસગઢ હોય કે ઇવન ઓડિશા, આ મિનરલ્સના લીધે ગુજરાત પણ એમાં આવી જાય, બહુ મોટો ફાયદો થશે. એટલે હવે ક્રૂડ રોયલ્ટી હોય એ ડબલ થાય જે માગણી કરેલી. મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાં છે ક્યાં નહીં, કરી શકાય. લોકોની આશાઓ છે કે આપણે પણ ત્યાં મેટ્રો હોવી જોઈએ. હવે કોઈ આડું નથી આવવાનું, સરકારી તમારી છે. એટલું નહીં, એના સિવાય બાકીના જે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સેલ ટેક્સ જે ગુજરાતના ભાગે આવવાના નાણાં હતા એ બી માગી માગીને આપણે થાક્યા, તો પણ ભારત સરકારે નથી આપ્યા. મનમોહનસિંહજી હતા એટલે નહોતા બોલતા, હવે તો બોલવું પડશે, બોલતા વડાપ્રધાન છે આપણા. સેન્ટર ફોર કોટન એક્સેલન્સ, દેશમાં ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત ખૂબ સારી ક્વોલિટી એક્સપોર્ટ કરી શકાય એવું એને ધ્યાનમાં રાખીને જે કે સેન્ટર ફોર કોટન એક્સેલન્સ સ્થાપવું જોઈએ. એ પેન્ડિંગ અરજી છે, એ પૂરી થાય. સર્વશિક્ષા અભિયાનના 2200 કરોડ કરતાં વધારે રૂપિયા છે લઈ આવાય. ગીર સેન્ચુરી 270 કરોડનો જે રોડનો પ્રોજેક્ટ છે, કિલોમીટરનો 600 કરોડ રૂપિયાનો આશરે લગભગ, એ બી પૂરો થાય. અંકલેશ્વર અમદાવાદના વટવા વિસ્તારના જે કંઈ પોલ્યુટેડ એરિયા છે એની જે માગણી હતી એ પૂરી થાય. મરીન ઇન્સ્ટિટ્યૂટ, આવડો મોટો સમુદ્ર કિનારો લગભગ 1600 કિલોમીટરનો, એમાં સારા એવા વિસ્તારમાં મરીન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થાય. હવે કોઈ આડે આવવાનો સવાલ નથી આવતો એમાં. અને બાકીના બહુ વિગતમાં હું નથી જતો, પણ જે અપેક્ષાઓ છે લોકોની કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, મિકેનિઝમ શું હોઈ શકે, પારદર્શકતા એટલી હોય કે લોકોને ખબર પડે કે કરપ્શન ચાલી રહ્યો છે, એ નાબૂદીમાં પહેલું પગલું કાલે જ ભરવું પડશે. મતલબ પીએમ થયા પછી તરત જ લોકોને રિયલાઇઝ થશે કે હા, હવે એક એક એક્ટ શરૂ થયું. દાઉદ ક્યાંક અફઘાનિસ્તાનમાં ગયો સાહેબ, અમેરિકાએ ઓબામાને પકડી પાડેલો. એમ હવે ઓબામાનું તો મોત છે, ઓબામાને પ્રોબ્લેમ થવાનું છે. સાહેબને આમંત્રણ આવશે એટલે સીધી રેલી વોશિંગ્ટન હશે, 50 લાખ ઇન્ડિયન્સ અમેરિકન્સની, ઉતર્યા પછી સીધી
વોશિંગ્ટન ઓબામાને ખબર પડશે કે અત્યાર સુધી જે વિઝા નહોતા આપતા હવે જખ મારીને દેશના પ્રાઇમ મિનિસ્ટરને તમે વિઝા આપો છો. એને એની પાર્ટીને પણ જો એ તો એના બે એટમ પૂરી થઈ પણ એની પાર્ટીમાં ત્રીજા માણસને પણ જરૂર હોય તો એમના આશીર્વાદ ત્યાં હશે તો એનો મેર પડશે, બાકી નહીં પડે. એટલે દાઉદને પણ જ્યાં હોય ત્યાંથી પકડી લાવવા માટેનું ત્રાસવાદનું મૂળ જો આપણે એને સમજતા હોય તો બાંગ્લાદેશ જોડે કાઢી મૂકવાની વાત છે. કારું નાણું દુબઈ હોય કે સ્વિટ્ઝરલેન્ડ, બાબા રામદેવને એમ્બેસેડર બનાવજો આ તારા નાણાં લાવવા માટેના, લઈ આવો બાબા ગમે ત્યાંથી. એવી રીતે મોંઘવારી ઉપરનો કાબુ, એ 6 મહિનામાં 25% મોંઘવારી ઘટાડીશું. મનમોહનસિંહજીએ અમે લોકોએ 100 દિવસ કીધેલા, એમને સમજીને ડબલ કર્યું છે. આ 6 મહિના આપણે 6 મહિના નહીં 12 મહિના પછી ઉઘરાણી કરીશું. સાહેબ હવે કેટલે આવ્યું જરા બતાવો, બહુ કાઠું છે આ બધું. એટલે એ પોતે એમાં મોંઘવારી ઓછી થાય, રિસેશન છે દેશમાં, મંદી ઓછી થાય, માંસની નિકાસબંધી, પિંક રિવોલ્યુશન. ગુજરાતમાં ગાયો કપાય છે, ગાયોનું માંસ રોજ પકડાય છે. હું દેશના આવતીકાલના વડાપ્રધાનને વિનંતી કરીશ કે પકડાતું વાહનને પકડાયેલા માણસોને 302ની કલમ લાગે, જે અંદર હોય એને ગૌના માંસ પકડાય, એમાં એવો કડક કાયદો. એ હવે કોઈ કહી નહીં શકે કે દિલ્હીનો કાયદો નરમ છે કે રાજ્યનો કાયદો નરમ છે. 302નું લાગે ને એ ટ્રક બી ન છૂટે અને માણસો બી ન છૂટે, એવું જ શરાબબંધીવાળું આ રાજ્ય છે. પહેલાં તો નાની ગાડીઓ પકડાતી, હવે ટેન્કર પકડાય છે. હું ઈચ્છું કે યુવા ધન બરબાદ થઈ ગયું છે, એમની પાસેથી અપેક્ષા રાખીએ કે કમસે કમ એ કાયદો ગુજરાતમાં છે, આખા દેશમાં જ્યાં લગાવો ત્યાં ભલે લગાવે, પણ અહીં છે ત્યાં કડક ઇમ્પ્લિમેન્ટેશન, એ બી પકડાય. એને બી જે કડકમાં કડક સજા થાય, એ વાહન પકડાય, માણસ પકડાય, એને આજીવન કેદ થાય. આવો કડક કાયદો હજી બાકી હોય તો દારૂબંધી માટે પણ કરી શકાય. દેશની નદીઓ જોડવાની વાત કરીશ, ભલે મેનકાબેને વિરોધ કર્યો હોય પણ એ જો સાકાર થાય તો બહુ સારો પ્રોજેક્ટ છે. ભારત ચીન અને સંરક્ષણની સંધિ, બે પડોશી રાજ્યો મહત્વના, બાંગ્લાદેશને બહુ મહત્વ નથી આપતો ચીન અને પાકિસ્તાન. લદ્દાખ દબાઈને બેઠેલું છે ચીન, કેટલોક હિસ્સો પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર. અત્યારથી પાકિસ્તાન વાળા ઢીલા પડ્યા છે, આપણે ઈચ્છીએ કે હજી પણ ઢીલા પડીને જે કંઈ આપણી માગણી હોય માગણીમાં સાકાર થાય એવો પ્રયત્ન થાય. કાવેરીને ગંગાનું મિલન થાય, એના અનેક જ્યાં નાના મોટા મુદ્દામાં નથી જતો. પરંતુ ગુજરાતમાં સિંહો મધ્યપ્રદેશ નહીં જાય, ગીરના સિંહોની બદલી નહીં થાય, કોઈ અધિકારની બદલી ભલે થાય પણ ગીરના સિંહો ત્યાં નહીં જાય એનું પૂરું ધ્યાન રહેશે હું અપેક્ષા રાખું છું. અને ધંધેરાના મુદ્દા જે હતા 2-3, જેમાં મર્યાદામાં રહીને રામ મંદિરનું નિર્માણ, અડવાણી સાહેબે રથયાત્રા કાઢી અયોધ્યાની, બીજેપી ક્લાઇમેક્સ પર હતું એ વખતે મતોમાં, પછી એનડીએના ચક્કરમાં 2-3 મુદ્દામાં કોમ્પ્રોમાઇઝ વાજપેયી સાહેબે કરવું પડ્યું, એમાં એક અયોધ્યાના રામ મંદિરના નિર્માણનો મુદ્દો હતો. બંધારણની મર્યાદામાં રહીને હવે એનડીએ સપોર્ટ આપે, સારી વાત છે, ના આપે તો બહુમતી છે, એ બહુમતીના આધારે બંધારણની મર્યાદામાં રહીને મંદિર થાય. કાશ્મીરના પંડિતો પાછા શ્રીનગર જાય, બહુ મુદ્દો વર્ષોથી દયા આવે આપણને જમ્મુમાં એમની હાલત જોયા પછી. હવે કોઈ ના કેનાર નહીં હોય, ના કેનાર હોય તો ખબર પડે કે ના કેમ પાડે તું, હવે અમારા કાશ્મીરના પંડિતોને ત્યાં વસાવો, ફરજિયાત વસાવવા પડશે. સમાન નાગરિક એક્ટ, કોમન સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરાય, અને 100 નવા શહેરો બનાવવાના છે. એ ધોરેરા જેવાની ખેડૂતોની જમીન નહીં, સારા નવા સિટીઝ બને એવી કલ્પના અમે આપણી પાસેથી રાખીએ છીએ. અને 40 રૂપિયામાં, ડોલરની સામે રૂપિયો 40 રૂપિયા થાય, એની સાથે એક્સપોર્ટ જે સંકળાયેલું છે એનું ધ્યાનમાં રાખીને જો આ ડાઉન મૂલ્ય લવાય તો બહુ સારું રહે. 40 થી 45 થાય તો પણ ઘણી બધી દેશની ઇકોનોમીને એમાંથી સદ્ધરતા મળશે, એક્સપોર્ટનું ખાલી ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે સીબીઆઈ, જે ખાસ બહુ વખતથી એની કમ્પ્લેઇન છે આપણને, તો સીબીઆઈમાં જ્યુડિશિયલ બોર્ડ એનું બને જે સુપરવાઇઝ કરે આ સીબીઆઈના ફંક્શનિંગને.
કોઈ પાર્ટીનું વાજિંત્ર ન બને. આજે આ સરકાર છે, કાલે બીજી સરકાર હશે, એવા વખતે સીબીઆઈનું ઇન્સ્ટિટ્યૂટ એ ઘણા લોકોને પોલિટિકલ હેરેસ કરે છે, એમાં એ પોતે હોય યા અમિતભાઈ હોય, આખી પાર્ટી ગમે તે મિત્રોને. તો અત્યારે સીબીઆઈને જવાબ આપવાનો, સીબીઆઈની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવા, એમાં જ્યુડિશિયલ કસ્ટડી બોડી જે હોય એ બોર્ડ સારું બને, જે એ ધ્યાનમાં રહે, જેથી કરીને અક્ષરધામમાં લોકો છૂટી ગયા, ગોધરામાં લોકો છૂટી ગયા, આવા દોષિત લોકો છૂટ્યા નહીં ને નિર્દોષ દંડાય નહીં, આવું સીબીઆઈનું ફંક્શનિંગ એ જરૂર એમાં સારું કરી શકાય. અને આપે 60 દિવસ માગ્યા છે, અધ્યક્ષશ્રી વરી કોક ભાષણમાં 120 મહિનાની વાત કરી, એટલે 10 વર્ષ એમ કરતાં કરતાં 60 વર્ષથી વાત ન કરો સારું, અમે જોવા નહીં રહીએ એટલું લાંબુ તો. અને એટલા માટે 5 વર્ષમાં ખૂબ મોટું રિઝલ્ટ આપે દેશની ગુજરાતની જનતાને આપવાનું છે. અને આપ એક ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમથી દેશના વડાપ્રધાન પદે એક ગુજરાતી બેઠા છે એનો આનંદ હોય. આપ ચાની ચર્ચા કરતા કરતા દિલ્હી બેઠા, ગુજરાત ભવનમાં એક કાઉન્ટર બને જેમાં દરેક ગુજરાતી જ્યાં જાય ત્યાં દિલ્હીમાં એને 1 રૂપિયે ચા મળે, સબસિડી વાળી 1 રૂપિયાની ગરમ ચા દિલ્હીમાં, એટલી ગુજરાત ભવનમાં એમની પાસેથી અપેક્ષા રાખીએ. અને ગુજરાતીઓનો તાતો વહેશે એને મળવા માટેનું અલગ કાઉન્ટર, અલગ પદ્ધતિ કોઈક આવે એને બોલાવે કરે. દિલ્હીનું દરબાર છે, બહુ ખબર ન પડે એટલે ગુજરાતી કે એને સ્પેશિયલ કોઈક એવી વ્યવસ્થા થાય જેથી એને આનંદ થાય, સાહેબ મને બોલાયા હતા એ સારું હતું. અમારે ખૂબ 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 શુભેચ્છા પરમ વૈભવને ભારત માતાને લઈ જવા માટે. આપને ખૂબ શક્તિ આપે, તંદુરસ્તી સારી રહે, અને ક્યારેક એકલા પડો આ બધા ટોળામાં, મને ખબર છે તમે એકલા છો, નો બડી જ્યોર્સ. અને એટલા માટે યાદ આવે તો ગીરાબાના ખોરામાં આવીને બે આંસુ સારશો તો સારું રહેશે. ધન્યવાદ. ઓકે, માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, હું સૌ પ્રથમ આપનો અને વિપક્ષના નેતાશ્રીનો સવિશેષ આભાર માનું છું, કારણ કે આજનો અવસર એ આપના થકી છે. અને દેશ અને દુનિયામાં લોકો પૂછે છે આ ગુજરાત મોડેલ છે શું, આ ઘટના એ ગુજરાત મોડેલ, આ ઘટના પોતે જ ગુજરાત મોડેલ છે કે જ્યાં સૌ સાથે મળીને સારું કરવા માટેનું મંથન કરતા હોય છે, મનોમંથન કરતા હોય છે. આજે અહીંયા ગુજરાતના શ્રેષ્ઠીજનો પણ પ્રેક્ષક દીર્ઘામાં વધાર્યા છે. જ્યારે ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવતું હતું અને એ વખતે જે ઉમળકાન ઉમંગથી આપણે બધા સાથે મળીને આ ગૃહની પરંપરામાં એક નવો અવસર ઉભો કર્યો હતો, બધા જ પૂર્વ અને વર્તમાન સૌ આપણે બધા અહીંયા એકત્ર આવ્યા હતા, એક ઐતિહાસિક પળ હતી. હિન્દુસ્તાનની લોકશાહી પરંપરા અને સંવૈધાનિક સંસ્થાઓમાં આજની આ ઘટના પણ અને જેનો સંપૂર્ણ યશ વિપક્ષને જાય છે. હું માનું છું કે આ બહુ જ મોટી ઘટના. અને માન્ય શંકરસિંહજીએ કહ્યું એમ કે વજુભાઈએ સીટ છોડી અને મારી યાત્રા શરૂ થઈ, તો એ પણ અને પછી જ હું ધારાસભ્ય બન્યો. આજ ગૃહમાં મારું શિક્ષણ થયું, પહેલી વાર હું આ બધી વ્યવસ્થાઓમાં પ્રવેશ્યો, 4 વાર મુખ્યમંત્રી બનવાનો સૌભાગ્ય મળ્યું. આ ગૃહ પાસેથી, એના વરિષ્ઠ નેતાઓ પાસેથી, ચાહે સામે બેઠા હોય કે અહીંયા બેઠા હોય, એ સૌની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે.
અમરસિંહભાઈ હું એ રીતે આજે સ્મરણ કરીશ કે ત્યારે હું નવો નવો આવ્યો હતો તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરીને મને ક્યાંક ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અંગત રીતે ધ્યાન દોરતા હતા. નરેન્દ્રભાઈ તમને આમાં કહેતા તકલીફ પડશે જોજો. સામાન્ય રીતે વિપક્ષના વ્યક્તિ આ બધું ના કરે, પણ આપણા ગુજરાતની ગુજવળ પરંપરા રહી છે કે જેના કારણે આ બધું બનતું હતું અને એના જ કારણે આપણે ગુજરાતને આગળ ધપાવી શકાય છે. મારો એ ક્યારેય મત રહ્યો નથી કે આ બધું આ 12 વર્ષ 13 વર્ષમાં થયું છે. ના, ગુજરાતના સ્થાપના કાળથી બધાએ સામૂહિક રીતે પ્રયત્નો કર્યા છે. ક્યાંક એનો વ્યાપ, ક્યાંક એની ગતિ, ક્યાંક એની ઊંચાઈ, એમાં વર્તમાન સમયમાં સવિશેષ યોગદાન થયું હશે અને જેને દુનિયાએ નોંધ પણ લીધી છે. એ દિવસો હું યાદ કરું છું કે જ્યારે ભયંકર ભૂકંપની અવસ્થા પછી મારે અહીં આવવું પડ્યું હતું. એના પહેલા 3 વર્ષ લગાતાર દુષ્કાળ, સાયક્લોન, ગુજરાતને કરોડરજ્જુ કહેવાય એવી નાગરિક બેંકોના આર્થિક ગોટાળાઓ, માધુપુરા બેંક જેવી બાબતો જેણે ગુજરાતની એક પ્રકારે આર્થિક કમર તોડી નાખી હતી અર્બન કોઓપરેટિવ બેંકના કારણે. એવા એ વાતાવરણની અંદર આ જવાબદારી મારી પાસે આવી હતી અને હમણાં શંકરસિંહભાઈએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું કે આ સરકાર કેટલું બધું બાકી મૂકીને ગઈ છે, કેટલા બધા કામો બાકી મૂકીને ગઈ છે. ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. એમના પક્ષમાં હવે શું થશે મને ખબર નથી, પણ આખું એમણે વર્ણન કર્યું આટલું બધું બાકી મૂકીને ગયા ચાલે. પણ મને વિશ્વાસ છે જેમ ગુજરાતમાં અનેક સંકટો પછી ગુજરાત આપણે આગળ કાઢી ગયો, દેશ પણ આગળ જશે જેવો મારો પૂરો વિશ્વાસ. શંકરસિંહભાઈ હવે ગૌરવથી કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી મારી મોટરસાયકલ પર ફરતા હતા. કદાચ ગુજરાતનો કોઈ જિલ્લો એવો નહીં હતો કે હું 2 જણા મોટરસાયકલ પર પ્રવાસ નથી કર્યો. અને શંકરસિંહજીને જીપ હોય તો પણ બુલેટ ચલાવવાનો શોખ હતો. જીપ હોય તો એ વખતે મારી પાસે બીજા સાધનો હતા નહીં, ત્યારે તો હું તો રાજનીતિમાં હતો નહીં, પણ મિત્રતા મારી પાસે એટલી હતી કે અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું. અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે. એ વાત નિશ્ચિત છે કે લોકશાહી પરંપરામાં સંવિધાનિક સંસ્થાઓનું ખૂબ મૂલ્ય છે. અહીંયા મારા સાથી પક્ષના મિત્રોને કદાચ ખબર નહીં હોય, પણ જ્યારે આપણું વિધાનસભા ગૃહ મળતું હતું અને પ્રશ્નોત્તરી કાળ ગરમા ગરમી બધું ચાલે અને મીડિયાના મિત્રોને પણ મજા આવે એવું સરસ સરસ બધું ગોઠવાતું હતું, પણ મેં સરકારમાં એક એવી વ્યવસ્થા ઊભી કરી હતી અને હું માનું છું કે જેનો ગુજરાતને લાભ થશે. હું સરકારમાં એવો આગ્રહી હતો કે મારે માટે ધારાસભ્ય એ લોકશાહીમાં સર્વોપરી છે, એ કોઈ પણ પક્ષનો કેમ ન હોય. હાઉસમાં તો મીડિયાને કારણે અમારે બધું આમ આમ કર્યા કરવું પડે છે, નહીં તો બધું ઉલટું ચાલે. અને મીડિયાનો લાભ સૌથી વધારે મળે તો સરકારી અધિકારીઓને મળે છે. હકીકતે આ હાઉસમાં સાથે મળીને સરકારી જે તંત્ર છે એની સામેનો આક્રોશ વ્યક્ત થવો જોઈએ, એની ઉણપો વ્યક્ત થવી જોઈએ. પણ કમનસીબે એક એવી પરંપરા ઊભી થઈ છે કે એમાં પક્ષ વિપક્ષની જ લડાઈમાં જ્યાં ખરેખર દબાણ પેદા થવું જોઈએ નથી થતું. તો એનો એક ઉપાય મેં શોધ્યો કે ભલે વિપક્ષના લોકોના પ્રશ્નો હોય, ભલે કદાચ ડિબેટમાં ન આવ્યા હોય, પણ દરેક વિભાગ એ બધા પ્રશ્નોને એનાલિસિસ કરે,
ખરેખર ધારાસભ્ય પ્રશ્ન પૂછવો એટલે જનતાનો અવાજ જ હોય, એમાં કશું ચાલે જ નહીં સરકારી અધિકારી. અને મેં એના જવાબ માંગે છે આમ એક, અને સરકારી તંત્રને. અને તમે જોયું હશે કે હાર્ડલી 5-7% પ્રશ્નો એવા હતા જે આપણે રિપીટ થતા હતા. કારણ એ નહોતું કે અહીંયા જવાબ આપી દીધો, કારણ એ હતું કે આપણે એક એવું મિકેનિઝમ ઊભું કર્યું કે કોઈ પણ ધારાસભ્ય પૂછ્યો કે આ વિસ્તારના પ્રશ્નો હવે ડિબેટમાં ના આવ્યો, કારણ કે એક કલાકની અંદર 12-13 પ્રશ્નો થતા હોય, પણ આપણે એની પાછળ સરકારી તંત્રને લગાવતા હતા. એક બીજી પરંપરા ઊભી કરી. સીએજીના નામની ચર્ચા આજકાલ વધારે થાય છે, પહેલા તો સીએજી નો કોઈ ઉલ્લેખ નહોતો. સીએજીના પહેરા આવે સામાન્ય રીતે એકાદ દિવસ છાપામાં છપાય અને વાત પૂરી થઈ જાય. આપણે એક એવી વ્યવસ્થા ઉભી કરી કે સીએજીના રિપોર્ટને માત્ર પોલિટિકલ તૂતુ મેમે માટે ન ઉપયોગ થવો જોઈએ, એની રેમેડી હોવી જોઈએ. અને સરકારમાં આપણે સ્ટ્રિક્ટ સૂચનાઓ આપી કે સીએજીના પહેરાના મૂળ શું છે, કેમ આ પહેરા આવ્યો. એવું નહીં કે હવે ફ્રી થયું, એકવાર બદનામ થઈ ગયા થઈ ગયા, હવે શું, ના, એના કરેક્ટ કરવાના મેજર લેવા જોઈએ. આ એવી કેટલીક વ્યવસ્થાઓ વિકસાવી છે કે જેના કારણે હાઉસની મર્યાદાઓ થઈ ગઈ છે. મેં કહ્યું એમ ટુ મચ પોલિટિસાઇઝ થઈ ગઈ છે અને જ્યાદાતર મીડિયામાં આવે હોંશમાં બધું થતું હોય છે, પણ રાજ્યનું ભલું કરવા માટે એમાં કોઈ નવા ઉપાયો શોધવા જોઈએ. અને આ નવા ઉપાયો શોધવાનો પ્રયાસ આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ. ગુજરાતની વિકાસ યાત્રા બાબતમાં માની લો કે માની લઈએ કે આ 12 વર્ષમાં વિકાસ થયો છે, તો મોદીની સફળતા એમાં નથી કે આજે વિકાસ થયો. મોદીની સફળતા એમાં છે કે મોદીના ગયા પછી વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે. અને મને આ હાઉસમાં બેઠેલા સૌ સાથીઓ પર પૂરો ભરોસો છે, એક કે એક અહીં બેઠા હોય કે ત્યાં બેઠા, એમના પર મને પૂરો ભરોસો છે કે એમના સામર્થ્યથી, એમની બુદ્ધિ પ્રતિભાથી, ગુજરાત માટેની એમની નિષ્ઠાથી અવશ્યપણે ગુજરાત ઓર અધિક તેજ ગતિથી આગળ વધશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એક ઓર પ્રયાસ આ કાર્યકાળ દરમિયાન કરવાનો મારો રહ્યો છે, વ્યક્તિ આધારિત વ્યવસ્થાઓ એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. અગર જો સ્થાયી ભાવ કેળવો હોય તો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવા જોઈએ, અને જો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ તો વ્યક્તિઓ આવે અને જાય એ વ્યવસ્થાઓ પરિણામ આપતી હોય છે. ગુજરાતનું ગયા 12-13 વર્ષના કાલખંડને મને ખબર નથી ક્યારે કોણ એનું મૂલ્યાંકન કરશે, તો એક મહત્વનું મૂલ્યાંકન એમાં એ થશે કે આપણે ત્યાં સંસ્થાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ થયો છે. અને જેટલી સંસ્થાઓ સશક્ત થશે, જેટલા આઈડિયા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થશે, વ્યવસ્થા આપોઆપ એને રિસ્પોન્ડ કરતી જશે. અને કદાચ સામાન્ય રાજનીતિક ડિબેટમાં આટલી બધી બારીકીથી ચર્ચાઓ થતી નથી હોતી, પણ ગુજરાત આ દ્રષ્ટિથી ખૂબ મોટું યોગદાન આપીને જશે. દેશ આઝાદ થયા પછીની એ પ્રારંભિક કાળખંડ છે, એ પ્રારંભિક કાળખંડમાં આ દિશામાં ખૂબ કામ થયા હતા, ખૂબ ઉત્તમ પ્રકારની સંસ્થાઓના નિર્માણ થયા હતા આઝાદી પછી, પણ કાળક્રમે આખી ગતિવિધિ બંધ થઈ ગઈ. અને કદાચ 30-40 વર્ષના લાંબા ગેપ પછી ગુજરાતે આ દિશામાં મથામણ ચાદરી છે, અને એવી ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્કને, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કને ખૂબ બારીકીથી આપણે એને વિકસાવવાનો, વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે, જે આવનારા દિવસોમાં ગુજરાતને માટે ચોક્કસપણે એક ઉર્જાવાન રાજ્ય બનાવવા માટે, એક ગતિશીલ રાજ્ય બનાવવા માટે ચોક્કસપણે ઉપકારક થશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એ વાત સાચી છે કે એક ગુજરાતી તરીકે
ગુજરાતીઓનો મારા પર હક સ્વાભાવિક છે, પણ દેશની જવાબદારી આવે ત્યારે ક્યારેક એવું પણ થાય, કારણ ઘણા લોકોના મનમાં એમ છે કે જો ગાંધીજીએ ધાર્યું હોત તો સરદાર સાહેબ પ્રધાનમંત્રી બની શક્યા હોત, એવું ઘણાના મનમાં છે. મારી પાસે ઐતિહાસિક કોઈ રેકોર્ડ નથી, પણ એવું લોકો બોલતા હોય છે. કદાચ ગાંધીજીને એવું પણ લાગ્યું હોય કે ભાઈ પાછું એવું ના થાય ગુજરાતીનું કર્યું. તો આ દુવિધા હંમેશા રહેતી હોય છે, પણ મારો પ્રયાસ એટલો જરૂર રહેવો જોઈએ કે ભાઈ ગુજરાતી છું એટલે અન્યાય થોડો કરાય, ભલે ન્યાય કરી શકે ના, એના હકનું એને મળવું જોઈએ, એના હકનું એને મળવું જોઈએ. અને તેથી દેશના કોઈ પણ ખૂણાને એવું ઓછું ના આવવું જોઈએ કે ભાઈ અમારી તરફ આંખમાં કમી છે ને પેલી બાજુ આંખમાં અમી છે, એવું ના હોય છે. અને તેથી આ ગૃહની અપેક્ષાઓ સ્વાભાવિક છે, તેમ છતાંય નવી જવાબદારી, મારી પાસે જુદી અપેક્ષા રાખે. હું અને શંકરસિંહજી ગમે તેટલા મિત્રો હોઈએ, પણ એ ત્યાં બેઠા હોય એટલે એમણે એ જવાબદારી નિભાવવી જ પડે. એમ જે પદ પર જે વ્યવસ્થાની અંદર આપણે જતા હોઈએ છીએ ત્યાં સમગ્ર ભારતનો વિચાર કરીને ચાલવું, અને હું માનું છું ગુજરાત મને એ સંસ્કાર આપ્યા છે, અને એ સંસ્કારના આધારે તો આપણે કામ કરવાનું છે, અને એના આધારે આપણે આગળ વધવાનું છે. ભાઈઓ બહેનો, એક વાત નિશ્ચિત છે કે દેશની સામે સમસ્યાઓ ખૂબ છે, પણ જો સમસ્યાઓ ખૂબ છે તો સમાધાનના રસ્તા પણ ખૂબ છે. અગર સંકટો છે તો સંકટોને પાર કરનારું સામર્થવાન દેશના યુવાનો પણ છે, દેશનું જનમાનસ પણ છે, અને એના આધારે જે કંઈ કામ થશે એ દેશની ભલાઈનું કામ હશે. આ સદને મને ઘણું બધું આપ્યું છે, અને આજનો અવસર કદાચ મને યાદ છે જનરલ કરિયપ્પાના જીવનની એક ઘટના. જનરલ કરિયપ્પાનું પોતે નાના સ્થાન પરથી આવતા હતા, એમનું વતન બહુ નાનું હતું. બહુ વર્ષો પછી એમનું સન્માન એમના ગામમાં થયેલું. એ દિવસે જનરલ કરિયપ્પાએ જે ભાષણ કર્યું તે બહુ ઐતિહાસિક ભાષણ છે. જનરલ કરિયપ્પાએ કહ્યું કે હું સેનાનો વડો રહ્યો, દુનિયાની અંદર મારું નામ હતું, વિશ્વની દરેક સેનામાં જ્યાં જઉં ત્યાં મને સલામ થતી હતી, મને ગૌરવ ખૂબ મળ્યું છે, અનેક જગ્યાએથી મળ્યું છે, પણ આજે મારા ગામમાં મારા લોકો વચ્ચે જે નાનકડું ગામ એ જે સ્વાગત થઈ રહ્યું છે એનો મારા માટે જીવનનો અધકેરો આનંદ છે. દુનિયામાં ગમે તેટલી વાહવાહી થાય, પોતાનાની વચ્ચે થાય એની મજા ઓર છે. આનો અંતરમનનો આનંદ એક અનુભૂતિ અલગ લાવતો. મજો આવતાની સાથે શંકરસિંહભાઈએ મને ખેસ પહેરાવીને પ્રેમથી આ ચીજો જીવનભર સ્મરણ રહેતી હોય છે. એના આ બધી નાની બાબતો નથી, અને આ માત્ર રાજકીય ગતિવિધિનો હિસ્સો નથી હોતો, અંતરના મરકાથી થતું હોય છે. અને આવા ઉત્તમ ભાવ સાથે હું જાતો હોઉં, આપ કલ્પના કરી શકો મને કેટલો આનંદ હશે. ભાઈ માની લો કે અંદર ખૂણે ખૂણે બી ક્યાંક ખૂણામાં કઈ ખાજરો પડ્યો છે ને, આ પ્રસંગ ઘટાડી નાખે, ઘસી નાખે, આટલી મોટી તાકાત પડી છે. અને હું માનું છું કદાચ આ પ્રેમનો સંબંધ, અને એ વાત સાચી છે કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ગુજરાતી પણ બોલાશે. ખમણ ઢોકરા પણ ખવાશે, ખાખરાનું માર્કેટ વધશે. આ માણસ જતો હોય ત્યારે પોતાનું ઘણું બધું લઈને સાથે જતો હોય છે, પણ એક મોટી જવાબદારી છે ને. આપની શુભકામનાઓ,
મને ખૂબ મોટી તાકાત આપશે મને પૂરો વિશ્વાસ છે. અને મને મારામાં જેટલો વિશ્વાસ છે એના કરતાં વધારે આપ સૌ સ્વજનોની શુભકામનાઓ માંગુ છું. એ શુભકામનાઓ મારી પ્રેરણા છે, એ શુભકામનાઓ મારું સામર્થ્ય છે અને હું આ સદનને વિશ્વાસ આપું છું. કારણ કે આના પછી આ સદનમાં મને પ્રવેશ ક્યારેય શક્ય બનશે કે નહીં. કોઈ એવો પ્રસંગ આવે જ્યારે ગુજરાતના 75 ઉજવાતા હોય ને કંઈક સામૂહિક એક વખતની સરકાર કરે ને જૂના જૂનાને બોલાવે તો વાત જુદી છે. મારા માટે આ સદનમાં એક વાત મારે કહેવી પડશે કે હું સદનમાં ખૂબ ઓછું બોલ્યો, કદાચ બોલ્યો જ નથી એમ કહું તો ચાલે, શરૂઆતમાં એક કે બે વાર બોલ્યો હતો. અને તેથી મને ઈવન મારા સાથી પક્ષના મિત્રો પણ દરેક વિધાનસભામાં કહેતા હતા, સાહેબ બહાર તો બધો લાભ મળે છે અમને કેમ નથી મળતો. પણ મારી એક મનની હંમેશા લાગણી રહી હતી કે સદનમાં મારે સૌને સાંભળવા જોઈએ. અને આપે જોયું હશે ખૂબ ધીરજપૂર્વક હું બધાને સાંભળતો હતો. અને આપે એ પણ માર્ક કર્યો હશે કે પ્રતિપક્ષના ઘણા બધા વિચારોને આપણે સરકારમાં અમલ કર્યા હતા, કદાચ રાજકીય કારણોસર ક્રેડિટ નહીં આપ્યું હોય, જાહેર નહીં કર્યું હોય અમે, પણ તમારામાંથી જે નીકળતી વાતો હતી ઘણી બધી અમને કામમાં આવતી હતી. કારણ સકારાત્મક બાબતો ઘણી નીકળતી હતી. એનો પણ સરકારના બજેટમાં ગવર્નરશ્રીના ભાષણમાં ક્યાંય ને ક્યાંય તમે જો શોધ તો ધ્યાનમાં આવશે કે હા યાર આ તો મેં કહ્યું હતું. એવી ઘણી બાબતો છે અને હું માનું છું એ સામૂહિકતાની શક્તિ છે અને એના આધારે જ આપણે બધાએ સાથે મળીને ગુજરાતની સેવા કરી છે, એને ઓર અધિક શક્તિથી કરીશું. અને એ વાત સાચી છે કે મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય તો જરા સહેલું પડે, સહેલું પડે. એક વચન મેં વર્ષો પહેલા બળવંતસિંહને આપેલું છે, જાહેર કરવામાં વાંધો નહીં બળવંતસિંહભાઈ. 2005 બળવંતસિંહભાઈ એક વાત લઈને મારી પાસે આવ્યા કરે છે કે સાહેબ ગમે તે થાય તો પ્રધાનમંત્રી કાર્યાલય મને ચા પીવડાવજો. 2005 ત્યારે મને ખબર નહોતી કે ભારે કોઈથી પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસવાનું થશે. ખેર મિત્રોની લાગણી આ ભાવ આજે સાકાર રૂપ થઈ રહ્યું છે. હું ફરી એકવાર આ સદનનો આપ સૌ માન્ય ધારાસભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. 12 વર્ષના 13 વર્ષના કાર્યકાળ 2001 અહીં આપની વચ્ચે છું, ચોથી અમારી ટર્મ છે. કામ કરતા કરતા ક્યાંય કોઈ ક્ષતિ રહી હોય, ક્યાંક મારા વ્યવહારમાં દોષ રહ્યો, કોઈ ઉણપ રહી હોય, વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ જે આ સદનમાં હતા તે જાણે અજાણે કોઈ પણ એવી ઉણપ રહી હોય તો આ પણ છે મિચ્છામી તુકડમની. આપ સૌ ઉણપો વચ્ચે પણ મર્યાદાઓ વચ્ચે પણ હંમેશા મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આ બધા જ કાર્યકાળ દરમિયાન આ સદનમાં રહેલા સૌ મહાનુભાવનો આદર કરું છું, એમને વંદન કરું છું, આ પવિત્ર ગૃહને વંદન કરું છું. અને ફરી એકવાર માન્ય અધ્યક્ષજીનો આભાર માનું છું અને વિશેષ કરીને પ્રતિપક્ષનો આભાર માનું છું કે એક ઉત્તમ સુખદ વાતાવરણ આવું સૌભાગ્ય બહુ ન મળે ભાઈ જે મને મળ્યું છે, જે આપે આપ્યું છે એ બદલ સવિશેષ પ્રતિપક્ષનો આભાર માનું છું. અને આપને માટે દિલ્હી માટે અલગ કાઉન્ટરની જરૂર નથી, પરમાત્માએ આપેલું છે એ કાઉન્ટર તમારું જ છે. ધન્યવાદ ભાઈ.
માનનીય મુખ્યમંત્રી શ્રી, જ્યારે આ દેશના વડાપ્રધાન પદ પ્રાપ્ત કરવા માટે થઈને જઈ રહ્યા છે અને વડાપ્રધાન પદ એ નક્કી જ છે એવા પ્રસંગે મેં માનનીય વિપક્ષના દંડક અને નેતાશ્રી સાથે વાત કરી કે આપણે સૌ સાથે મળી અને નરેન્દ્રભાઈને આપણે વિદાય આપીએ. સમસ્ત ધારાસભ્યો અને ગુજરાતની પ્રજા વતી આ એક કાર્યક્રમનું આયોજન થાય એવી જ્યારે વાત કરી ત્યારે સહર્ષ વિપક્ષના લોકોએ સ્વીકારી લીધી અને આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ એટલા જ પ્રેમાળ અને નિખાલસ વાતાવરણની અંદર કોઈ પણ શબ્દની અંદર ઉણપ ન આવે અને ભાતૃભાવથી રાષ્ટ્રના વિકાસ માટે થઈને યોગદાન આપનાર વ્યક્તિને આપણે જ્યારે વિદાય આપતા હોય એવો કાર્યક્રમ અને આપણે બધાના વક્તવ્ય પણ સાંભળ્યા. સ્વાભાવિક રીતે એમ કહેવાય કે વિદાય હંમેશા વસમી હોય છે, પણ આજે વિદાય એ આનંદદાયક છે એટલા માટે થઈને કે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન તરફ અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ એવો છે કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી એ વડાપ્રધાન નથી થયો. અરે અહીંથી ચાલુ ગાડી આપણે કહીને ટ્રેન બદલાવી, મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાનની ટ્રેનમાં બેસી ગયા. મિત્રો, આજે આ જોયું કર્યું. અહીં રાજકારણમાં પડેલા લોકો છે એની અંદર આ ક્ષેત્ર કે આ ક્ષેત્ર, પણ હું નરેન્દ્રભાઈ અને શંકર સિવાયમાં જોઈ શકું છું કે આ બંને સંઘના સ્વયંસેવકો છે, એક જ વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ હોય છે. મગની બે ફાડ જુદી હોય પણ બંને ફાડની અંદર ગુણ હોય ને એ મગના જ હોય. મિત્રો, આજે સંસ્કારિતતા બોલી, આજે કાશ્મીરના પંડિતના રક્ષણ માટેની વાત કરવી હોય, આપણા દેશની અંદર આપણે બીજા પાસે તેને વિઝા લેવાની વાત કરવાની વાત હોય, આ બધા જે પ્રોબ્લેમ છે એ બંનેના મનની અંદર રહેલા છે. અને હું તો કહીશ કે પક્ષાપક્ષથી તો ઘણીવાર અહીંથી આઈ જાય ને અહીંથી આવી જાય, પણ અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે ડાંગે મહેરા પાણી જુદા ન થાય. એ આજ નહીં પણ કાલે ભેગા થવાના છે અને અત્યાર સુધી મોટો ભાગ થઈ ગયો છે અને બાકીના રહી ગયા છે એ થવાના છે. કારણ કે આ વાત છે ને એ લોહીના સંસ્કારની વાત છે. એક જ વકીલ સાહેબ હોય અને વકીલ સાહેબના કપડાં ધોવાની વાત હોય, વસીત સાહેબ જે જમીને રીતે થાય હું ખબર છે. 1955 અંદર વકીલ સાહેબ જયારે રાજકોટમાં આવ્યા, 7 લક્ષ્મીનગરની અંદર કાર્યાલય હતું. વ્યક્તિ દિવસમાં કોઈને ત્યાં જે એક વાર જમે અને સાંજ શેત્રંજી પાથરે, એની માથે ગોદડું હોય, એક ઓશિકો હોય અને શિયાળો હોય તો પણ એ કાર્યાલયમાં ગરમ ધુસ્સો ન હોય, ઓઢવાની ચાદર હોય અને રાત ત્યાં વ્યતીત કરતા હોય. તે ભારતીય સંસ્કૃતિની અંદર સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એનો જે ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો એ વકીલ સાહેબ હતા, લક્ષ્મણા ઇનામદાર, અને એના ગુણ આ બંને વ્યક્તિઓએ પ્રાપ્ત કર્યા છે શંકરસિંહને આજે. મિત્રો, ગુણ છે ને એ જિંદગીની અંદર કોઈ દિવસ એ ભૂલાતા નથી. આજે વિશેષ વાત ન કરતા શંકરસિંહભાઈએ જે વાત કરી કે આટલું આટલું તમે કરજો, એ તમે લિસ્ટ આપ્યું ને, એને બદલે માનનીય મુખ્યમંત્રીશ્રીને હું કહીશ કે કેન્દ્રએ અમને આટલો આટલો અન્યાય કર્યો છે એની જે બુક તમે આપી છે ને એ બુકમાં જ તમે સહી કરી દેજો, ખાલી તારીખ નાખવાનું બાકી રાખજો. હમણાં મેં એક ભાઈને પૂછ્યું
મેં કે તમે કેવી રીતે જીતી ગયા કીધું આ વિપક્ષ? મને કે ગઈ ચૂંટણીમાં મને હું આ પક્ષમાંથી આ પક્ષમાં આવ્યો, પણ ગઈ ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈ વિરુદ્ધની અંદર જેને વાત કરી હતી ને એ જ મેં રેકોર્ડ સંભળાવી. જોવો કે ચાર મહિના પહેલા આમ બોલતા હતા ને હવે આમ બોલે. મિત્રો, આજે હું કહીશ કે વિકાસના કામ માટે થઈને રાજ્યએ કેટલો વિકાસ કર્યો. ચોક્કસ હું કહીશ કે ગુજરાત મોડલ પ્રમાણે આખા હિન્દુસ્તાનને ગુજરાત મોડલ તમે સમર્પિત કરો. ગામે ગામ રસ્તા આપો, ગામે ગામ પાણી આપો, ગામે ગામ એજ્યુકેશન આપો, ગામે ગામ આરોગ્ય આપો. પણ હું એટલું કહીશ કે આપણા દેશની અંદર આ જે ભૌતિક છે સુખ એને નથી પ્રાપ્ત કરતા. આજે આપણા દેશની અંદર સંસ્કારિતા છે ને, અને એમાંય ખાસ કરીને ગુજરાતની સંસ્કારિતા કે નવરાત્રિના દિવસોની અંદર રાતના 12 વાગીને 1 વાગે જુવાન દીકરી ગમે આ જઈ શકતી હોય છતાંય એને ઊંચી ઊની આંચ ન આવે, એ ગુજરાતની સંસ્કારિતા આખા દેશમાં પ્રસ્થાપિત કરો. અને આપણે રીત શાસન કરતા હંમેશા હોય તો ભગવાને બે આંખ આપી હોય તો શાસન કરતાના બંને આંખની અંદર એક આંખની અંદર દરિદ્ર દેવો ભવ, ગરીબ વર્ગના લોકો માટે થઈને લાગણી હોય, પ્રેમ હોય, મમતા હોય, કરુણા હોય, અને બીજા આંખની અંદર દુષ્કૃત્ય કરનાર સામે આજે રોષ હોય. ગીતામાં પણ કહ્યું છે કે પરિત્રાણાય સાધુ નામ, વિનાશાય દુષ્કૃતામ. સારા માણસોના રક્ષણ માટે અને દુષ્કૃત્ય કરનાર છે એનો સંહાર કરવા માટે થઈને ઈશ્વર આપણને સૌને શક્તિ આપે એવી આપણી સંસ્કૃતિ અને આ ધર્મની વાત છે. મિત્રો, આજે આપ કહી કે આતંકવાદ આટલો ફેલાયેલો છે ગમે એની અંદર, આતંકવાદથી બીવાની શું જરૂર છે? એનું મૂળ ક્યુ છે? આતંકવાદ ક્યાંથી નિર્માણ થાય છે ને, એ મૂળિયા ઉખેડી નાખીએ તો બાકીની કોઈ વાત કરવાની જરૂર નથી કરી. અને આપણે તો ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે, માણસની પાંચમ માંડી હશે તો છઠ થાવી નથી, ઓછું જીવવું પણ મરદાનગીથી જીવવું એવા શાસનકર્તા તરીકે. આજે જ્યારે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી ગીત ગવાતું હોય કે યે મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાણી, જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો કુરબાની. આ હથેળીમાં મોતને લઈ, ખંભે ખાપણ લઈ અને ભારત માતાના ગુલામીમાંથી ભારત માતાને મુક્ત કરવા માટે થઈને જે શહીદોએ જે કલ્પના લઈને આ દેશને સ્વતંત્રતા અપાવી છે એની કલ્પના પૂર્ણ કરવાની જવાબદારી આજે ભાજપના શાસનકર્તા ઉપર આવી છે. મિત્રો, આજે એટલું કહીશ કે આ દેશની અંદર સંપત્તિ વધે એને બદલે આ દેશની અંદર સંસ્કારિતા વધે એ વાત કરવાની જરૂર છે. હું તો શાખામાં કહેતા એ ભારત માતાને આજે વિશ્વની જગતજનની બનાવવા માટેની કલ્પના છે, અને જગતજનની એટલે પૈસાદાર નહીં, સંસ્કારિતાથી સભર. જે દિવસે એમ કહેવાય છે કે સિકંદરના ગુરુ એરિસ્ટોટલને જેથી સિકંદર હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરવા આવતો એને કહ્યું કે બોલો ગુરુદેવ, હું હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરવા જાઉં છું અને ત્યાંથી આપને જે જોતું હોય હું લેતો આવું. ત્યારે એના ધર્મગુરુ એરિસ્ટોટલે કહ્યું કે મારે કોઈ વસ્તુ નથી જોતી. ગુરુદેવને બહુ આગ્રહ કર્યો, કહેતા હો તો હીરા મોતી લ્યાવું, ત્યાંથી સારા ચિત્રો લ્યાવું, ત્યાંથી સારી શિલ્પની કૃતિઓ લ્યાવું, તમે કંઈક તો મગાવો. ત્યારે સિકંદરના ધર્મગુરુ એરિસ્ટોટલે એ વિશ્વ વિજેતા સિકંદરને કહ્યું કે તું હિન્દુસ્તાન જા અને ચડાઈ કરીને જાય, અને તારે જો મારા માટે કંઈ લાવવું હોય તો એક સામાન્ય માણસ લેતો આવજે. તો કે સામાન્ય માણસને તમે શું કરશો ગુરુદેવ? કે હિન્દુસ્તાનનો સામાન્ય માણસ એની અંદર જે સંસ્કારિતતા પડી છે એ મારા માટે ગુરુતુલ્ય બરાબર હશે એ કરી.
આપણે સૌ સંપત્તિના વારસદાર નથી, સંસ્કારિતાના વારસદાર છે ને, આવું સંસ્કારિતાથી સફળ એવું રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે અને એ જ કલ્પનાથી જવાનું છે. હું તો કહીશ, વિપક્ષ હોય કે આ પક્ષ હોય, દરેક પોતપોતાની ફરજ બજાવે, જરૂર પડે ત્યાં વિરોધ પણ કરે, પરંતુ રાષ્ટ્ર નિર્માણના કામની અંદર તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઈએ. અલગ ભાષા અલગ વેશ, ફિર ભી અપના એક હી દેશ. આપણી ભાષા જુદી હશે, આપણે ગમે તે પક્ષની અંદર હોય, પણ રાષ્ટ્રના કામની અંદર તો આપણે સાથે મળીને હાલવું જોઈએ અને સારું કામ કરતા હોય એને સહકાર આપવો જોઈએ અને વિરોધ ખોટું કામ કરતા હોય એને નષ્ટ કરવું જોઈએ. જે પ્રમાણે ગીત છે ને કે સાથી હાથ બડા ના સાથી રે, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના, સાથે મળી અને આ રાષ્ટ્રનો બોજ ઉઠાવવાની આજે જવાબદારી લેવા માટે થઈને જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ત્યાં રીતે જાય છે, અને હું તો કહીશ કે આવ આ હાઉસમાંથી ભલે એમને કહ્યું કે હું અહીં ઓછું જ બોલ્યો છું, તો માનીય મુખ્યમંત્રીશ્રીને કહી જરાક નીતિનભાઈ ઉપર હાથ મૂકો, તમે જે ઓછું બોલ્યા છો એની પરિપૂર્તિ નીતિનભાઈએ કરી. એક વ્યક્તિ બોલે નહીં, એક બોલ્યા વગર દીએ નહીં. અહીંયા આનંદ પણ મેળવો છે, અહીંયા સમજદારી પણ મળવી છે, અહીંયા અનુભવ પણ મેળવા છે. અને ઘણી વાર કહે ને કે અમદાવાદની અંદર જ્યાં ભીડ થતી હોય ત્યાં ગાડી હલાવે ને એને આખા દુનિયાનું લાયસન્સ મળી જાય, એમ જ્યારે ગુજરાતનું શાસન કર્યું હોય, કારણ કે અહીં ચતુર લોકો પણ છે, એક એક લોકો હોય એ એકથી ચડિયાતા હોય કરી અને એની વચ્ચે રહી થયું છે. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે આપણા મુખ્યમંત્રી જ્યારે વડાપ્રધાન થાય છે ત્યારે વેપાર ક્ષેત્રે અને વાણિયા જેવી એ વણિક બુદ્ધિ આપે, બ્રાહ્મણ જેવું એમને સંસ્કૃતિના રખેવાળ તરીકેનું બ્રહ્મજ્ઞાન આપે અને ક્ષત્રિય જેવું આજે એને ક્ષત્ર એટલે દુષ્કૃત્ય કરનારનો નાશ કરવા માટેની શક્તિ આપે અને આના માટે થઈને મા ભવાની અને જગદંબા તમામ દેવદેવતીઓ દેવદેવતાઓ એને ખૂબ શક્તિ આપે અને રાષ્ટ્રના નિર્માણની અંદર આપણે બધા સાથે મળી અને એમને જે કંઈ પોઝિટિવ વર્ક કરવાના છે એની અંદર આપણે ખૂબ એને પ્રોત્સાહન આપી અને એ સાથે આપણે વિદાય આપી કે અમને હંમેશા યાદ કરજો. શંકરસિંહે જે નોંધ મૂકી છે એ કદાચ અહીં તો એમના માટે થઈને જૂની હશે, કારણ કે બંને મેં પહેલાં કહ્યું એમ એક મગની ફાડ છે, બંને વકીલ સાહેબ નીચે તૈયાર થયેલી વ્યક્તિઓ છે, સંઘની વિચારધારા છે, કામ અલગ હશે અને આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રના નિર્માણ માટે થઈને જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સમસ્ત હાઉસ વતી અને આ હાઉસની અંદર તમામ આપણે જે પ્રજાના પ્રતિનિધિ છે એટલે સમસ્ત ગુજરાત રાજ્ય વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. આભાર. હવે એક જન્મન ગીત થશે રાષ્ટ્રીય, આપણે સૌ ઉપર વંદે માતરમ.